प्रागट्य उत्सव नी आप सौने वधाई हो वधाई हो वधाई हो वधाई हो। श्री वल्लभा देश की जय। श्री गोपाल लाल प्यारे की जय। श्री गोकुल के रसिया की जय। श्याम सुंदर श्री अमने महाराणी की जय। अत्रे विराजमान आचार्य चरणों ना युगल चरणों मा दंडवत प्रणाम करू छू। वाला वैष्णवो कहवाय छे ने के आनंदना दिवसो टूका होय एम जोत जोतामां आ दिव्य शिक्षा पत्र रसपान सत्संगना चार दिवस केम पसार थई गया खबर ज ना पड़ी। अने आजे आपणो आ सत्संग अंतिम चरणमां एटले के पांचमा दिवसना सत्संगमां प्रवेश थई रह्यो छे। ગઈકાલના સત્રમાં આચાર્યપીઠ પરથી બીજા શિક્ષાપત્રના અમુક શ્લોક વિશે સવિસ્તર વર્ણન કરવામાં આવ્યું હતું। બીજા શિક્ષાપત્રમાં પ્રભુના રૂપ અને શ્રૃંગારના દર્શન કરવામાં આવ્યા હતા। ચરણથી લઈને મસ્તક સુધીના શ્રૃંગાર કઈ રીતે ધરાવાય તેની સુંદર સમજ આપવામાં આવી હતી। એમાંય વિવિધ આભરણોના કેવા કેવા ભાવ છે એ પણ સમજાવ્યું હતું। જેમ કે કુંડળ અને કર્ણફૂલમાં શું ભેદ છે અને કુંડળના પણ વિવિધ પ્રકાર જેમ કે મત્સ્યાકૃત કુંડળ, મકરાકૃત કુંડળ અને મયૂરાકૃત કુંડળ અને એ ક્યારે ધરાવાય અને એનો શું ભાવ રહેલો છે એની સુંદર સમજ આપી હતી। અલકાવલી, મુક્તાવલી, કેસરી તિલક અને ચિબુકનો ભાવ પણ સમજાવવામાં આવ્યો હતો। સાથે સાથે વૈષ્ણવોના શ્રૃંગાર જેમ કે ભાલમાં ઉદ્વકુંડ તિલક, ધોતી બંડી, ગળામાં બે કંઠી અવશ્ય હોવી જોઈએ અને આપશ્રીએ બધા વૈષ્ણવો માટે આજ્ઞા કરી હતી કે વૈષ્ણવોએ શ્રી ગોકુલનાથજીએ માલા તિલકના રક્ષણ માટે લીધેલ પરિશ્રમને યાદ કરીને પાલમાં તિલક અને કંઠમાં તુલસીની બે કંઠી અવશ્ય ધારણ કરવી જોઈએ। શિક્ષાપત્રનું મહત્ત્વ સમજાવતા એવું કહેવામાં આવ્યું હતું કે જેમ અર્જુન માટે ભાગવદ્ ગીતામૃત પ્રભુએ પ્રગટ કર્યું એમ આપણા છવ માટે, પુષ્ટિમાર્ગી વૈષ્ણવ માટે શ્રી હરિરાય મહાપ્રભુએ શિક્ષામૃત પ્રગટ કર્યું છે।
શ્રી પુષ્ટિરામ હવેલી સુરતમાં બિરાજમાન શ્રી રસિયા ઠાકોરની સેવાર્થ અને સુખાર્થ પૂજ્ય દાદાજી દામોદરલાલજી મહારાજશ્રીની સર્વધ્યક્ષતામાં વેલંજા ગામ સુરતમાં શ્રી ગૌતીર્થ કામધેનુ ગૌશાળા કાર્યરત છે અને તેમાં ગાયોની સુચારુ રૂપથી સેવા થઈ રહી છે. તો હું આપ બધાને અહીંથી આહવાન કરું છું કે પ્રભુની કૃપાથી આપણને જે કંઈ દ્રવ્ય મળ્યું છે તેમાંથી ગાયોની સેવા માટેનો હિસ્સો અવશ્ય કાઢીને સુસંપત્તિ વિનિયોગ કરાવીશું. ગૌસેવા એ આપણો પરમ ધર્મ છે. આપની ગૌસેવા નિત્ય ચાલુ રહે એ માટે ગૌતીર્થ કામધેનુ ગૌશાળાના વાર્ષિક સદસ્ય પણ બની શકો છો. ગૌસેવાની વિશેષ માહિતી માટે આપ યુટ્યુબ ચેનલમાં ચાલી રહેલ સ્ક્રોલ લાઈન કે બેનરમાંથી કોન્ટેક નંબર મેળવીને પૂછપરછ કરી શકો છો. આ શિક્ષાપત્ર રસપાન સત્સંગનું આયોજન શ્રી પુષ્ટિધામ હવેલી સત્સંગ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે, જેમાં શુભેચ્છક મનોરથી તરીકે વિતજા સેવા કરેલ છે તેમના નામ નવીનજી રામદાસ દુબઈ અને દીપકુમાર અશોકભાઈ રામાણી રાજકોટ, હસ્તક શોભનાબેન રામાણી. તો ઉપરોક્ત આયોજકો અને શુભેચ્છક મનોરથીઓનો શ્રી પુષ્ટિધામ હવેલી સેવા સમિતિ આભાર વ્યક્ત કરે છે. વિશેષમાં શ્રી પુષ્ટિધામ હવેલીની આ યુટ્યુબ ચેનલ પુષ્ટિમંથનને આપ સૌ અધિકથી અધિક સંખ્યામાં સબસ્ક્રાઇબ કરશો, પરમ પૂજ્ય શ્રી દામોદરલાલજી મહારાજશ્રીની આજ્ઞાથી શ્રી પુષ્ટિધામ હવેલી દ્વારા અન્નકૂટ મહોત્સવનું આયોજન આગામી 10મી જાન્યુઆરી અને રવિવારના રોજ ગૌતીર્થ કામધેનુ ગૌશાળાના આંગણે રાખેલ છે. તો આપ સર્વે આ અન્નકૂટ મહોત્સવમાં સાદર આમંત્રિત છો. આ અન્નકૂટ મહોત્સવમાં આપ ભેટ લખાવવા માટે કાર્યાલયનો સંપર્ક કરી શકો છો. બહાર ગામના વૈષ્ણવો પણ ભેટ લખાવી શકે છે. હવે વિશેષ સમય ન લેતા આપ સૌ વતી શિક્ષાપત્ર રસપાનમાં જેમનું મંગલ સાનિધ્ય આપણને સૌને મળ્યું છે એવા પૂજ્ય શ્રી ગોર્ધનેજી મહોદયશ્રીને વિનંતી કરીએ કે આપ આશીર્વચન આપી આજના 5મા દિવસના સત્સંગનો પ્રારંભ કરવા કૃપા કરે. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોકુલનાથ પ્યારે કી જય, શ્રી ગોપાલ લાલ પ્યારે કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, શ્રી ગોકુલ કે રસિયા કી જય, શ્રી લડ્ડુ ગોપાલ લાલ પ્યારે કી, શ્રી નવનીત લાલ પ્યારે કી જય. શ્રી વાક્પતયે નમઃ. શ્રી ગુરુ ચરણ કમલેભ્યો નમઃ. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુતકર્મણે રૂપનામ વિભેદેન જગત્ક્રીડતિ યો યતઃ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. યસ્યાનુકંપાવશતઃ સુદુર્લભં
मानुष्यमाप्तौ परमस्य पुंसः सर्वार्थदं दीनदयालुमेकं गोपाललालं शरणं प्रपद्ये गोपाललालं शरणं प्रपद्ये गोपाललालं शरणं प्रपद्ये यस्य स्मरणमात्रेण गोकुलेश पदाश्रयः जायते सर्वभावेन तं वन्दे गोकुलेश्वरम् तं वन्दे गोकुलेश्वरम् तं वन्दे गोकुलेश्वरम् जेना स्मरण मात्र थी श्री गोकुलनाथ जी ना चरण नो आश्रय सर्व भावे सिद्ध थाए छे एवा श्री गोकुलनाथ जी ने हूँ वंदन करू छु तम वंदे गोकुलेश्वरम एवं विराजमान परमादरणीय ज्येष्ठ भातृचरण जिमना वचनामृतना द्वारा गत चार दिवस थी आ सुंदर उत्सव ना निमित्त थी वैष्णवीय आचार संहिता समझवानो एक सु अवसर आपने बधाने प्राप्त थयो आजनो सर्वोत्तम दिवस अने आपड़ा बधा माटे हमारा माटे तो आ दोहरो उत्सव छे प्राणप्रिय श्री रसिया ठाकुर निकुंज नायक श्री गोवर्धनधर प्रभु पुष्टधाम हवेली सूरत ठाकुर जी ने अहीं पधार्या 10 वर्ष आ दशम पाटोत्सव अने साथे साथे जेम कहीए सोनामां सुगंध એવી રીતે શ્રી ગોકુલનાથજીનો આજે મંગલ પ્રાગટ્ય ઉત્સવ શ્રી ગોકુલનાથ બડે મહારાજ માલા તિલક કી રાખી લાજ શ્રી ગોકુલનાથ બડે મહારાજ જય જય શ્રી ગોકુલેશ મારો ધણી ગોકુલેશ જય જય શ્રી ગોકુલેશ ક્લેશ ના રહે શેષ જય જય શ્રી ગોકુલેશ તો અત્યધિક આનંદનો આજનો આ સુ અવસર પ્રસંગ સર્વવલ્લભીય સૃષ્ટિને આજના આ મંગલ ઉત્સવને ખૂબ ખૂબ હૃદયથી વધાઈ આપું છું બહોત બહોત સભી વૈષ્ણવો કો બધાઈ હો બધાઈ હો બધાઈ હો મોટા વરાછા સુરત શ્રી પુષ્ટધામ હવેલી
श्री गोवर्धन धर, श्री रसिया ठाकुर, जे आप जीव पर कृपा करवा माटे सर्वोद्धारक स्वरूप थी आप अहिया बिराजी रहा छे। बे स्वरूप छे, एक तो सर्वोद्धारक अने एक निजो धारक। बधाने आप दर्शन थी कृतार्थ करी रहा छे, दर्शन थी पण जीव कृतार्थ थाय छे, जीव नु कल्याण थाय छे। मंगल रूप निधान सावरो, मंगल रूप निधान आप तो मंगल रूप छे। कदाच गत दिवसना ज वचनामृतमा आ वात आपणे श्रवण करी हती के आपनो रूप, आपनो स्वभाव त्रिभुवन कमनम तमाल वर्णम रविकर गौर वरांबरम दधाने वपुरल ककुलाभृताननाब्जम विजय सखे रतिरस्तु मेन वध्या। प्रभु नु स्वरूप केवू छे, त्रिभुवन सुंदर, अने ए सुंदरतानी साथे तमाल वृक्षना भाती सहज श्याम। घणाना रूप सुंदर होय तो स्वभाव सुंदर न होय, घणाना स्वभाव सुंदर होय तो रूप सुंदर न होय, परंतु ठाकुरजी नु तो स्वभाव अने रूप बन्ने सुंदर छे। जेम तमालनु वृक्ष पोताना सर्वांग थी जीव ऊपर कृपाज करे छे, एवी ते ठाकुरजी पण पोताना सर्वांग थी भक्तो ऊपर कृपाज करी रह्या छे। गत दिवसना ज वचनामृतनु अनुसंधान करो, ठाकुरजी वेणुनाद करे छे ने ए वेणुनादना माध्यम थी पोतानो अधरामृत ए जड़ होय के चेतन होय बधा जीव ऊपर, बधा जीव ने आप आपी रह्या छे। जड़ चेतन थी जाय, चेतन जड़ थी जाय, तो जेम वृक्ष सर्वांग थी जीव पर कृपा करे एम ठाकुर जी पण सर्वांग थी भक्त ऊपर कृपाज करे छे। कृपा करवू एज आपनु सहज धर्म छे। नागपत्नी नो जारे प्रसंग आवे छे, स्तुति करे छे, कालिया नाग नु भगवाने जारे मर्दन कर्यु, स्तुति करता नागपत्नीओ कहे छे प्रभु आपनी केटली कृपा छे कि जे चरणारविंदनी रज प्राप्त करवा माटे केटला केटला साधनो करवा होय छे, परंतु आजे आप सामे चालीने हमारा पति कालिया ऊपर पोताना चरण रज स्थापित करी रह्या छे, आ केटली आपनी कृपा छे। नागपत्नी कहे छे कि आपनी कृपा छे। भगवान कहे छे आ मारी कृपा छे, हूं तो दंड आपी रह्यो छुं। प्रभु आ दंड क्या छे, आ तो कृपा छे। तो प्रभु मन में विचारवा लगे गए, हा बात तो आनी साची छे, तो नीचे उतरी गया अने हाथ पधरावी दीधो एना ऊपर। हवे जोश थी हवे बरोबर छे प्रभु, आ तो आपनी विशेष कृपा के आपना आजे हस्तकमल छे आ कालियाना फणा ऊपर एना माथा ऊपर छे, आ पण आपनी कृपा छे। भगवान के पग मुकू तो कृपा, हाथ मुकू तो कृपा, तो हूँ दंड आपू छू के कृपा करू छू। नागपत्नी कहे छे के प्रभु आपने दंड आपता आवड़े छे ज क्या, आपने दंड आपता आवडतुं ज नथी, आपने केवल अने केवल कृपा करता ज आवडे छे। भगवाननो आ सहज स्वभाव छे कृपा करवू, परम कृपा, अने सर्वांगथी आप कृपा करी रह्या छे। अहींया मंदिरमां प्रभु बिराजी रह्या छे, केटला केटला जीवो ठाकुरजीना सन्मुख थाय छे, ठाकुरजीनी दृष्टि ए जीव ऊपर पड़े छे, कृपा दृष्टि ये भक्त ऊपर पड़ी रही छे। केटला केटला उत्सव मनोरथोना दर्शननो लाभ वैष्णवोने प्राप्त थई रह्यो छे। जेम आपशी आज्ञा करी हती के नियम, अने जारे ए भक्तनो श्रीजी साथे ठाकुरजी साथे एवो एक नियम बंधाई जाए, दर्शननो नियम बंधाई जाए, व्याकुलता आवी जाए दर्शन वगर, क्यांक कोई लौकिक आवरण वच्चे आवी जाए, न सन्मुख थई शके, એ સમયમાં એ ભક્તને જ્યારે તાપ થાય છે અને ત્યારે એ તાપના લીધે ભગવાન નિજો ધારક સ્વરૂપથી એ જીવ પર કૃપા કરે છે, ત્યારે એ ભક્ત અને ભગવાનનો ખૂબ જ નિકટનો એક પર્સનલ એક જે કહીએ અનુભવ આનંદ ભગવાન એ ભક્તને કરાવે છે। તો આ સર્વોદ્ધારક સ્વરૂપથી આપ શ્રીજી બાવા પ્રભુ અહીંયા બિરાજી રહ્યા છે,
ખૂબ ખૂબ આનંદનો આ સુઅવસર છે. આનાથી મોટો દિવસ બીજો શું હોઈ શકે કે ઠાકોરજી આપણા ક્ષેત્રમાં, આપણા એરિયામાં, આપણા નગરમાં અહીંયા પ્રભુ બિરાજી રહ્યા છે અને રોજ નિત્ય સેવા, નિત્ય દર્શન, નિત્ય લીલાનો અનુભવ આપણે બધા કરી રહ્યા છે. ખૂબ ખૂબ પ્રભુની વિશેષ અનુકંપા, અનુગ્રહ. એ શ્રીજી આપણા છે, એ પ્રભુ આપણા છે. અને યાદ રાખજો, તમારા માથે પણ જે ઠાકોરજી બિરાજી રહ્યા છે, આપ જેની ઘરમાં જેને સેવ્ય અહીંથી કરાવ્યા છે, પધરાવ્યા છે, એ જ રસિયા ઠાકોરજીનો જ એ નિજો ધારક ભાવાત્મક સ્વરૂપ આપના ઘરે બિરાજે છે. જેમ બ્રજભક્તો નંદાલયમાં ઠાકોરજીના દર્શન કરવા માટે આવતા અને દર્શન કરવા માટે આવે અને એ સમયમાં પછી એ ભક્તના મનોરથ પૂર્ણ કરવા માટે આપ એમના ઘરમાં પછી કંઈક માખણ ચોરીના બહાને કે અન્ય કોઈ પણ બહાને આપ જ્યારે એમના ઘરે પધારતા, એ એમનું નિજો ધારક સ્વરૂપ છે. એટલે આ મંદિરમાં બિરાજમાન જે ઠાકોરજી, એ નંદ ભવનની ભાવનાથી, નંદ મહેલની ભાવનાથી આપ અહીંયા બિરાજી રહ્યા છે. અહીંયા સેવા એક પ્રકારે થઈ રહી છે ને આપ વૈષ્ણવના ઘરે જે ઠાકોરજી બિરાજી રહ્યા છે, એ ગોપી ભાવથી, ગોપીકૃત જેમ ગોપી ઠાકોરજીની સેવા કરતી એ ભાવથી આપ ઘરમાં એમની સેવા કરી રહ્યા છો. તો મૂળ મંદિરમાં બિરાજમાન ઠાકોરજી એ મુખ્ય, એ સર્વોધારક સ્વરૂપ છે. અને આ સ્વરૂપ જેમની કૃપાથી આપણે ઓળખી શક્યા, જેમની કૃપાથી આ સેવાનો પરમ લાભ આપણને બધાને પ્રાપ્ત થઈ રહ્યો છે, જેમને આ સેવાની રીત ભાત આપણને શીખવાડી છે, બતાવી છે, એવા મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ, સેવા રીત પ્રીત બ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ આ એ આચાર્યોની મહતામ કૃપયા યાવદ ભગવાન દયિષ્યતિ, જ્યારે મહતોની કૃપા થાય છે, આચાર્યોની કૃપા થાય છે, ત્યારે એ જીવ ઉપર ભગવાન દયા વિચાર કરે છે, ભગવાન દયિષ્યતિ. તે મહત આચાર્યોની કૃપા છે આપણને આ પુષ્ટિ માર્ગ આપણને બતાવ્યો, સેવા માર્ગ આપણને બતાવ્યો. આ શ્રી આચાર્ય મહાપ્રભુજીની કૃપા વિચાર કરો. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીના સમયકાળમાં કેટલી કેટલી વિષમતાઓ, વિડંબનાઓ, આજથી 500-550 વર્ષ પહેલાનો સમય વિચાર કરો. પાષંડ પ્રચુરે લોકે, શ્રી આચાર્ય ચરણે કૃષ્ણાશ્રય ગ્રંથ અંતર્ગત એ સમયકાળની પરિસ્થિતિઓનું વર્ણન કર્યું. મ્લેચ્છા ક્રાંતેશુ દેશેશુ પાપૈક નિલયેશુ ચ સત્પીડા વ્યગ્ર લોકેશુ કૃષ્ણ એવ ગતિર મમ. બ્લેચ્છોના આક્રાંત, આક્રમણ, જ્યાં આપણી ભારતીય સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ ઉપર આક્રમણ થઈ રહ્યા છે, મંદિરોને નષ્ટ કરવામાં આવી રહ્યા છે, ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યા છે, મૂર્તિઓને, મંદિરોને તોડવામાં આવી રહ્યા છે, ગ્રંથોને નષ્ટ કરવામાં આવી રહ્યા છે કે ઇતિહાસ નષ્ટ થઈ જાય. કેટલા કેટલા આક્રાંતો. અને એવા સમયમાં મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય ધર્મની રક્ષા કરવા માટે, આપે ધર્મ રક્ષા કરવા માટે આપ અવતરિત થયા, જેમ ભગવાને આજ્ઞા કરી છે શ્રીમદ ભગવદ્ ગીતામાં, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ તદાત્માનમ. ત્યારે તદાત્માનમ સૃજામ્યહમ, ત્યારે ત્યારે હું મારી આત્મ સ્વરૂપથી અવતરિત થાઉં છું ધર્મની રક્ષા કરવા માટે. અને મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીનો કાળ યવનોના આક્રમણ, કેવા કેવા પ્રસંગો આવે છે જ્યાં દાઢી આવી જાય છે અને ચોટી નીકળી જાય છે, એવા એવા યંત્ર, ષડયંત્ર કરવામાં આવ્યા. મથુરાના વિશ્રામ ઘાટ ઉપર એવો યંત્ર લગાવી દીધો કે ચોટી નીકળી જાય, દાઢી આવી જાય, ત્રાહિમામ ત્રાહિમામ.
इस देवी सृष्टि ए समय में त्राही मामिश महाप्रभु जी ए यंत्र त्या बीजो यंत्र लगाड़ियो के जेनाथी चोटी आवी जाए दाढ़ी निकली जाए। यवनो आपना आगर झुकी गया परंतु एमना अविरत आक्रमणों चालू रहा। इना पछी पण श्री गोसाई जी ना समय काल मा आपना चतुर्थ कुमार श्री गोकुलनाथ जी ना समय काल मा पण विचार करो आपना आचार्योए हिंदू धर्म नी रक्षा करवा माटे केटला केटलो आपे आपनो योगदान छे आपनो श्रम छे। श्री गोकुलनाथ जी ना जीवन चरित्र ना पण आपणे दर्शन करिए ए समय मा पण यवनों ना आक्रमण औरंगजेब अपने इतिहास में तो एनु भणी चुक्या छे के वो केवी एनी तामस वृत्ति हो एनी विचारधारा जड़वादी अने एना लीधे ज्यां आपणी हिंदू परंपरा संस्कृति ज्यां नष्ट थवाना आरे छे परंतु महा त्यां श्री गोकुलेश प्रभु अने ओलो चित्रूप सन्यासी कारण के ए समय आपणा आचार्योनु एटलू तेज एटलू ओजस એટલા એટલા જીવો આપને શરણમાં આવવા લાગી ગયા તે સહજ એની અંદર ઈર્ષા અને એ ઈર્ષાના લીધે એ જે દિલીપતિ ઔરંગઝેબ પણ જે છે એની પાસે જઈને એવા એવા શબ્દો એવી એવી નિંદા કરી શ્રી ગોકુલનાથજીને આચાર્ય પરિવાર માટે કે ભાઈ આ વૈષ્ણવ સંપ્રદાય આ રુદ્રાક્ષ ન પહેરીને કે ભાઈ રુદ્રાક્ષ પહેરવું જોઈએ ને કંઠી ધારણ કરે છે ને ઘણો વિસ્તાર છે એ પ્રસંગનો। અને પછી એના આદેશના લીધે કે ભાઈ આ કંઠી માળા બંધ કરો પહેરવાનો અને ત્યારે શ્રી ગોકુલેશ પ્રભુ પોતાની ધર્મનિષ્ઠા ઉપર અડગ રહ્યા કે નહીં ભલે પ્રાણ નીકળી જાય મસ્તક કપાવવું પડે પરંતુ હું મારા ગળામાંથી કંઠી નહીં કાઢું મારા માથા ઉપરથી તિલક નહીં હટાવું। રાજા ચાહે તો ભલે મારું ગરદન કાપી દે પરંતુ જે કંઠી મને મળી છે એ કંઠી હું કઈ રીતે ઉતારી શકું। શાસ્ત્રોમાં આપણે ત્યાં તુલસીની માલા તિલક અને એનું વિશેષ મહાત્મ્ય રહેલું છે। પુરાણોમાં શિક્ષાપત્રમાં જ આપ કદાચ આપનું સ્મરણ હોય વાંચનમાં આવ્યું હશે તો શિક્ષાપત્રમાં શ્રી હેરાય મહાપ્રભુજીએ પણ કંઠી અને તિલક વિશે ખૂબ સુંદર ગહન ભાવ આપે બતાવ્યા છે અને પુરાણોક્ત શાસ્ત્રોના માધ્યમથી આપે પ્રમાણિત કર્યા છે કે જેના ગળામાં કંઠીની માલા નથી એ દિવસનું જલનું સેવન કે ભોજન એ માંસાહારનું સેવન કરવા જેવું માનજો। જે જલ ઠાકોરજીને ધરાવીને એનું સેવન નથી કરતા એ મદિરાના સમાન છે અને કંઠી ગળામાં ધારણ ન કરી હોય ને આપણે કઈ પણ ભક્ષણ કર્યું હોય એ સ્વાનની વિષ્ઠા બરાબર એને માનજો પુરાણોમાં આ વચનામૃત કહેલા છે। એટલે આપણા આચાર્યોએ કંઠી ઉપર વિશેષ ભાર અને એમ પણ જો આપણે સાંપ્રદાયિક ભાવના વિચારીએ તો આ આપણા નિષ્ઠાનું પ્રતીક છે આપણા સમર્પણનું પ્રતીક છે। કંઠી શું છે આપણી નિષ્ઠાનું પ્રતીક એટલે કે કંઠી તિલક આપણા સમર્પણનું પ્રતીક એટલે શું કંઠી તિલક આપણી શ્રદ્ધાનું પ્રતીક કંઠી તિલક અરે આપણા સૌભાગ્યનું પ્રતીક જે મેં કોઈ સૌભાગ્યવતી સ્ત્રી એના સૌભાગ્યનું પ્રતીક શું હોય કે માથામાં સિંદૂર લગાડે ચાંદલો લગાડે અને ચાંદલો અને સિંદૂર હોય તો લાગે કે આ સૌભાગ્યવતી છે એમ જેના ગળામાં કંઠી અને માથા ઉપર તિલક હોય તો લાગે કે હા આ વૈષ્ણવ છે આ સૌભાગ્યવાન છે। માનવ જન્મ મળવું એ તો ભાગ્ય પરંતુ માનવ જન્મ પ્રાપ્ત કરીને વૈષ્ણવ થવું એ આપણું સૌભાગ્ય છે। તો આ કંઠી અને માલા તિલક એ આપણા સૌભાગ્યના પ્રતીક છે વાલા વૈષ્ણવ અને એ સમયે શ્રી ગોકુલનાથજીએ માલા તિલકની રક્ષા કરવા માટે એની સાથે શાસ્ત્રાર્થ કરવા માટે આપ આપના ભાતૃચરણ ચિદ્રૂપની સામે પરંતુ ચિદ્રૂપને ખબર પડી કે આમની સાથે હું શાસ્ત્રાર્થ નહીં કરી શકું। આચાર્યોએ કેટલા કેટલા પ્રમાણો આપ્યા કે કંઠી તિલકનો શું મહિમા છે મહાત્મ્ય છે અને એ સમયમાં
કાશ્મીરનો આપે કેટલો કઠિન પ્રવાસ તે કરીને ત્યાં આપ કાશ્મીર પધાર્યા અને પછી ત્યાંથી એવી પરિસ્થિતિ આવી ગઈ કે યા તો તમે ગળામાં કંઠી પહેરો, માથામાં તિલક લગાડો અથવા તમે ગોકુલ ગાંવ છોડી દો. ત્યાં સુધીની કન્ડિશન આવી ગઈ. શ્રી ગોકુલનાથજી કહેવા લાગ્યા કે નહીં, ભલે હું મારું ગાંવ છોડવા માટે તૈયાર છું, પરંતુ ગળામાંથી કંઠી માથાથી તિલક નહીં હટાવે. પછી આપ ગોકુલ છોડીને સૌરભજી પધાર્યા. કેટલા દિવસો આપ ત્યાં બિરાજ્યા. પરંતુ જેની અંદર ધર્મનું બલ હોય છે, આધ્યાત્મનો જેની અંદર બલ હોય છે, પ્રતાપ હોય છે, વો કહેતે હૈ ના કે ભી સત્ય કો કોઈ થોડા બહોત પરેશાન કર સકતા હૈ, લેકિન સત્ય કો કોઈ પરાજિત નહીં કર સકતા. સત્યનો પરાજિત ન થઈ શકે. અને પછી પાછા શ્રી ગોકુલનાથજીને બોલાવવામાં આવ્યા અને માલા તિલકની આપને અનુમતિ આપવામાં આવી. કારણ કે એ સમયના જે દિલ્હીપતિ રાજા, એમની આમન્યા રાખવી આપણા આચાર્યોએ બહુ, જે નિયમો છે, જે ગરિમાઓ છે, એ ગરિમાઓનું ખૂબ પાલન કર્યું છે કે આચર્યતિ આચાર્ય. આપે આચરણ કરીને બતાવ્યું છે કે ભાઈ રાજાનો આદેશ છે તો એ બધા પ્રજા માટે હોવો જોઈએ, પરંતુ આ આદેશ ધર્મના વિરુદ્ધ છે તો મારા પ્રાણ નીકળી જાય, પરંતુ હું કંઠી ન કાઢું. આ નિર્ભિગ્ધતા, આ શ્રી ગોકુળનાથજીનું પ્રાગટ્ય ઉત્સવ પ્રિયજનો, આ આપણને શીખવાડે છે, સમજાવે છે, સંદેશ આપે છે કે ધર્મના પાલન કરવામાં કોઈ પણ પ્રકારનો ભય ન રાખવો. ધર્મ પાલનમાં ભલા ભય કેવો હોય? તમે ભાગવતની કથાઓમાં ભક્તોના ચરિત્ર લઈ લો, ધ્રુવ પ્રહલાદ આદિ, યા વાર્તા પ્રસંગોમાંના પ્રસંગ લઈ લો ભગવદીઓના, પછી કુંભનદાસજી હોય, સુરદાસજી હોય, કેટલા કેટલા ભગવદીઓ. જાકો મુક દેખત દુઃખ ઉપજે તાકો કરનો પડ્યો પ્રણામ, ભક્તન કો કહા સીકરી સો કામ. નિર્ભિગ્ન થઈને વાસ્તવમાં આ સંસારમાં, આ જગતમાં નિર્ભિગ્ન કોણ છે? અભય કોણ છે? હમકો હમારે જીવન મેં કિતને પ્રકાર કે ભય સતાતે હૈ, કેટલા પ્રકારના ભય છે? વિચાર કરો જીવનમાં શું થશે આ. અને જ્યારથી કોરોના કાલ આવ્યો ત્યારથી તો ઓર ભયની આપણી માત્રાઓ વધતી ગઈ. નાના મોટા ભય, સૌથી મોટો તો મૃત્યુનો ભય, પરંતુ જીવન કેટલા બધા ભયથી ગ્રસિત છે. વાસ્તવમાં આ જગતમાં નિર્વિઘ્ન કોણ છે? નિર્વિઘ્ન એ જ છે કે જે ધર્મના માર્ગ ઉપર ચાલે છે. આજે ઘણા એવા જીવો છે પોતાની વૈષ્ણવી આચાર સંહિતા નિભાવવામાં એને શરમ આવે છે, યા તો એને ભય લાગે છે, પછી પારિવારિક હોય, સાંસારિક હોય. અરે ભાઈ, હમ ધોતી બંડી પહેરતે તો પહેરતે હૈ, ઉસમે ક્યા હૈ? કોઉ વંદો કોઉ નિંદો હો તો ચરણ કમલ લપટાની. કોઈને નિંદા કરવી હોય, કોઈને વંદન સ્તુતિ કરવી હોય, એની ઈચ્છા. હું મારો ધર્મ શું કામ છું? આજે ગળામાં કંઠી હોય, માથા ઉપર તિલક હોય, શ્રી વિઠ્ઠલનાથ યે બસે જાકે તાકી પ્રીત રીત છબી ન્યારી, એની પછી એની છબી, એનું આચરણ. આજે માથા ઉપર તિલક હશે, હૃદયમાં કંઠી ગળામાં ધારણ કરી હોય અને એનું નિત્ય અનુસંધાન હોય, તો તમે વિચારો કે કેટલા દુરાચરણોથી આપણે બચી શકીએ છીએ. કોઈની નિંદા કરતા હોઈએ, ક્રોધ કરતા હોઈએ, માથા પર તિલક હશે નહીં, તમને રોકશે, અટકાવશે. ન ઉભા રહેવાની જગ્યાએ આપણે ઉભા હોઈએ, ન ખાવાના પદાર્થો આપણે સેવન કરતા હોઈએ, પરંતુ માથામાં તિલક હોય, ગળામાં કંઠી હોય, તો એ આપણને રોકે છે, દુરાચરણોથી આપણને રોકે છે. તો આપણા ધર્મનું પાલન કરવા માટે કોઈ પણ પ્રકારનો ભય રાખવો જ ન જોઈએ. આ શ્રી ગોકુલેશ પ્રભુનું ચરિત્ર એ આપણને નિર્ભિગ્નતા બતાવી રહ્યું છે કે ધર્મના પાલન માટે ભલે પ્રાણને પણ આપણે ત્યાગ કરવું પડે, કારણ કે આ જીવન એના માટે તો છે. આ વસ્તુને બુદ્ધિને સમજવું પડશે. જે આપણે પહેલા દિવસે પણ વિવેકની વાત કરી હતી કે એ વિવેક જરૂરી છે કે આ માનવ જન્મ જે આપણને મળ્યું છે
એનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મો હી એકામ અધિકો વિશેષો ધર્મેણ હીના પશુભી સમાના. તો ધર્મના પાલન કરવા માટે આપણને આ જીવન મળ્યું છે, અને જો ધર્મ પાલન કરવામાં જ પરિવાર સંસાર સમાજ વ્યવિધાન રૂપ થઈ જાય તો પણ આપણે નિર્વિઘ્ન થઈને, જેને ક્યાંયથી કોઈ અપેક્ષા નથી, જેમ કુંભનદાસજીએ અકબર સામે કહી દીધું કે તારું મુખ જોઈને દુઃખ ઉપજ્યું, કારણ કે એની અંદર એમને કંઈ મેળવવાની ઈચ્છા નથી. રાજા કંઈક મને આપે, સત્કાર કરે, સન્માન કરે, ઓલો આરસી આપવા તોય ના પાડી દીધી કે આના લીધે કોઈ મારા પ્રાણ લઈ જાય તો ભાઈ રેવા દે, નથી જોતી. માનસિંહને કીધું પાછી લઈ જા ભાઈ, મને એ પણ નથી જોતી. તો જેને સંસારથી જગતથી કોઈ અપેક્ષાઓ નથી, ઈચ્છાઓ નથી, પછી એ એ નિર્વિઘ્ન એ જીવ હોય છે. કહીએ ને કે જે પ્રભુ ભાવિત છે એ સંસાર ભાવિત નથી, ઓર જો સંસાર ભાવિત હે વો પ્રભુ ભાવિત નહીં હો સકતા. જિસ સે સમાજ સે લોક સે સગે સંબંધી પરિજનો સે કોઈ અપેક્ષા હી ન હો, ફિર ભય કિસ પ્રકાર કા. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે ચિંતા કાપી ન કાર્ય નિવેદિતાત્મભી કદાપિતિ. અરે તું તો આત્મા આત્મનિવેદિત જીવ છે, અમે તો રાજાના ખાસા ખવાસ, દયારામભાઈ કહે છે. તો જ્યારે એ અધિકાર આપણા શ્રી આચાર્યોએ આપણને આપ્યો હોય તો પછી આપણા ધર્મના પાલન કરવા માટે, સેવા કરવા માટે, સત્સંગમાં આવવા માટે, આપણા વૈષ્ણવી પોશાક ધારણ કરવા માટે, આપણા ચિહ્નો ધારણ કરવા માટે કોઈ પણ પ્રકારનો કોઈ સંકોચ, કોઈ પણ પ્રકારનો કોઈ પણ ભય એ આપણી અંદર હોવો ન જોઈએ, એ શ્રી ગોકુલનાથજીના જીવન ચરિત્રમાંથી આપણને મળે છે. એટલા માટે આપણા ભક્ત કવિ શ્રી ગોપાલદાસજી નિરંતર આપણને એ જ કહે છે, નિત્ય પ્રતિ ક્ષણ ક્ષણ સુમિરુયે શ્રી વલ્લભનો પરિવાર રે રસના, નિત્ય પ્રતિ ક્ષણ ક્ષણ સુમરીયે શ્રી વલ્લભનો પરિવાર રે રસના. શું કરવાનું છે? નિત્ય પ્રતિક્ષણ. આપણા આચાર્યોએ જે આપણને અભયપદ આપ્યું છે, એ આચાર્ય પરિવારની જે આપણી પર કૃપા છે, એનું નિરંતર સ્મરણ કરતા રહીએ. કારણ કે આચાર્ય પરિવાર એ નવમું આખ્યાન તમે સ્મરણ કરો, શ્રી ગોકુલપતિ તણો પ્રતિબિંબ રે રસના. આખા શ્રી ગોસાઈજી શ્રી મહાપ્રભુજીનો જે આખો જે પરિવાર છે, કારણ કે આચાર્યોના સ્વરૂપને કોણ જાણી શકે? જેમની એ સ્વરૂપમાં પ્રીતિ હોય, આસક્તિ હોય, અને જેને આપે કૃપા કરીને પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું હોય, એ એમના સ્વરૂપનું વર્ણન કરી શકે. અહીંયા શ્રી ગોપાલદાસજીએ શું કહ્યું? શ્રી ગોકુલપતિ ગુણનિધિ તાત તણો પ્રતિબિંબ રે રસના. દેખો શ્રી ગોકુલપતિ, અમારા આ વલ્લભાખ્યાન ઉપર તો જે શ્રી રમણ પ્રભુની ટીકા છે, આ એક એવું ગુજરાતી એવું સાહિત્ય છે કે જેની ઉપર સંસ્કૃત ઉપર ટીકા થયેલી છે, એટલું અદ્ભુત સાહિત્ય. અમારા જે શ્રી રમણ પ્રભુ, જેમને પણ શ્રી ગોકુલનાથજી ના સ્વરૂપમાં અત્યંત આસક્તિ, અને એમ કહીએ કે આપ શ્રી ગોકુલનાથજીનું જ સ્વરૂપ છે, અનન્ય શિરોમણી, જય જય શ્રી ગોકુલેશ, એવી આપની પ્રીતિને આપે એમાં એટલી સુંદર ટીકા લખી છે કે ભાઈ ગોકુલપતિ, ગો એટલે ઇન્દ્રિય, ગો એટલે નિસાધન જીવો, કુલ એટલે કે સમૂહ, નિસાધન જીવોનો જે સમૂહ છે એના પતિ, એના નાથ એટલે ગોકુલપતિ, ગો એટલે શ્રી પુરુષોત્તમની વાણી, ગો એટલે શ્રી સ્વામીજીની વાણી, એનો સમુદાય સમૂહ, કુલ એટલે કે સમૂહ, એ વાણીના પતિ, એના નાથ એટલે શ્રી ગોકુલપતિ. શ્રી ગોકુલપતિ કોણ? તાત તણો પ્રતિબિંબ રે રસના, આપના પિતાશ્રી શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગોસાઈજીનો જ પ્રતિબિંબ, અને પ્રતિબિંબ એટલે કે આપનું જ સ્વરૂપ છે. શ્રી ગોકુલનાથજી કોણ? તો
કે શ્રી ગોસાઈજીનું જ આપ સ્વરૂપ છે. કોઈ એમ વિચારે જે જે શ્રી આજ્ઞા કરે છે ટીકામાં કે કોઈ એસો કહે કે ભાઈ પ્રતિબિંબ હે તો કછુ ન્યૂનતા હોયગી, નહીં ન્યૂનતા નહીં હે. શ્રી જે જે શ્રી એ ખૂબ સુંદર ટીકામાં આપ લખી રહ્યા છે, બિંબમ ભગવતો યત્રેતા. રમણ પ્રભુ આજ્ઞા કરે છે કે બિંબમ ભગવતો યત્રેતિ, કે જે બિંબ છે એ ઠાકોરજીનું જે સ્વરૂપ છે. જેમ જ્યારે બ્રજલીલાનું આપણે ચિંતન સ્મરણ કરીએ, જ્યારે યશોદાજી લાલનને બાંધવાનો પ્રયાસ કરે છે, બંધાતા નથી, દોરડું લઈને આવ્યા, પછી ગોપીજનો બીજું દોરડું લઈને આવ્યા તોય બંધાય નહીં, ત્રીજું દોરડું લઈને આવ્યા તોય બંધાય નહીં. કારણ શું? બંધાતા કેમ નથી? સ્વરૂપ તો બડા હોવા નહીં, સ્વરૂપ તો એને જ છે, દોરડું વધતું જાય છે પણ બંધાતા નથી, સ્વરૂપ એ જ છે. કારણ શું? ત્યાં શ્રી ગોસાઈજીએ બતાવ્યું બિંબ અને પ્રતિબિંબ. જેમ આકાશમાં બિંબ છે ચંદ્રમાં, એ બિંબનું પ્રતિબિંબ જેમ ધરા ઉપર કે જલ ઉપર દેખાય, એ જ પ્રતિબિંબ એ છે, બિંબનું જ છે, બિંબ જ સ્વરૂપ છે. પરંતુ અહીંયા યશોદાજી પણ અહીંયા શું પ્રતિબિંબ રૂપે જોઈ રહ્યા છે. ઠાકોરજી છે ત્યાં બિંબ સ્વરૂપ, પરંતુ યશોદાજી પ્રતિબિંબ સ્વરૂપે જોઈ રહ્યા છે એટલે યશોદાજી એને બાંધી નથી શકતા. બિંબ અને પ્રતિબિંબનો ત્યાં આપશે ભેદ બતાવ્યો. એટલે કહ્યું કે તાત તણો પ્રતિબિંબ રે રસના. શ્રી ગોકુળનાથજી એ શ્રી વિઠ્ઠલનાથજીનું જ પ્રતિબિંબ એટલે કે આપનું જ સ્વરૂપ છે. એટલે શ્રી વિઠ્ઠલ પુરુષોત્તમ. શ્રી વિઠ્ઠલનાથજી કોણ? તો કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ, અને આપનું જ પ્રતિબિંબ એટલે આપ પણ સાક્ષાત ઈશ્વર છે. શ્રીજી આપકું કહેતે. પ્રિયજનો, શ્રી ગોકુળનાથજીના પ્રસંગ આપનું સંપ્રદાય સંસ્કૃતિ ઉપર રહેલું યોગદાન, આપના વચનામૃતો, આપના કાર્ય, આ જીવાનું સામર્થ્ય નથી કે કઈ એનું વર્ણન કરી શકે. પરંતુ આ આજના ઉત્સવના દિવસે આપશ્રીના યુગલ ચરણ અરવિંદમાં કોટાનો કોટી દંડવત પ્રણામ, કે જેમની કૃપાથી આ સંપ્રદાયની ભાવ ભાવના આપણે સમજી શક્યા, રીત ભાત જાણી શક્યા, વૈષ્ણવોના ચરિત્રો આપણે સમજી શક્યા. જો શ્રી ગોકુળનાથજીનું પ્રાગટ્ય ન હોત તો 252-84 વૈષ્ણવોની વાર્તા કોણ પ્રગટ કરત? શું આપણે વાંચત? કેસે હમ અપને વૈષ્ણવી આચરણો સે પરિચય પાપ પ્રાપ્ત કર સકતે? આ વાર્તા જે છે તો આપણે આપણા આચરણો, વૈષ્ણવોના આચરણ જે છે એ આચરણોથી અવગત થઈ શક્યા. જો એ ગ્રંથોનું પ્રાગટ્ય ન થયું હોત તો કહાં સે હમે પોષણ મિલતા? તો શ્રી ગોકુળનાથજીનું ખૂબ ખૂબ આપણા સંપ્રદાય વૈષ્ણવ સૃષ્ટિ માટે, નિસ્સાધન જનો માટે આપની ખૂબ કૃપા રહી છે. કેટલા કેટલા ગ્રંથો આપે રચ્યા છે, કેટલા આપના નિસ્સાધન જીવો એમની ઉપર આપે કૃપા કરી છે, અને એવા અનન્ય ભક્તો, એમ તો 89 વર્ષ આપ ધરા ઉપર બિરાજ્યા લીલા કરી, અને જ્યારે આપ પાછળ નિત્યલીલામાં આપ પધાર્યા તો એ સમયમાં આપના સ્વરૂપમાં વૈષ્ણવોને એટલી આસક્તિ, એટલી દ્રઢતા, એટલી અનન્યતા કે સમાચાર સાંભળીને આપની પાછળ પાછળ 78 વૈષ્ણવોએ પોતાના પ્રાણનો ત્યાગ કરી દીધો. વિચાર કરો આપનું સ્વરૂપ, આપનો પ્રતાપ, આપના વચનામૃતો, કેવું આપનું અદ્ભુત ચરિત્ર હશે, અને કેવા આપના એવા વૈષ્ણવો હશે, કેવી એમની અનન્યતા પ્રીતિ કે આપને પાછળ એમને પણ પોતાના પ્રાણના ત્યાગ કરી દીધા. તો ધન્ય છે એવા આપના એવા અનન્ય વૈષ્ણવો, ધન્ય છે આપનું શ્રી ગોકુલેશ પ્રભુનું ચરિત્ર. આજના આ મંગલ દિવસે શ્રી ગોકુળનાથજીના ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ કરીને બસ આપશ્રીના ચરણોમાં એ જ ભાવ, એ જ વિનંતી આપણે રાખીએ. સદાશ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં રતિમતી ગતિ આપણા બધાની બનેલી રહે, ધર્મના માર્ગ પર અગ્રસર આપણે થતા રહીએ, નિર્વિઘ્ન થઈને સેવા પરાયણ, સત્સંગ પરાયણ આપણે બનીએ, એવું સામર્થ્ય નિરંતર આપ આપણને બધાને પ્રદાન કરતા રહે. એ જ વિનંતી સાથે બસ વધારે સમય ન લેતા ખૂબ ખૂબ આ સુંદર શ્રી રસિયા ઠાકોરજીની કૃપાથી, શ્રી ગોકુલેશ પ્રભુની કૃપાથી આ એક સુંદર પંચ દિવસીય આયોજન, આજે તો પૂર્ણાહુતિનો દિવસ છે, કે જે શિક્ષાપત્ર
કે જેમાં આપણી વૈષ્ણવની આચાર સંહિતા ભાવનાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પ્રમાણ અને પ્રમેય બંને તત્વ આમાં જોવા મળે છે. તો એ પંચ દિવસીય આયોજનમાં પૂજ્ય શ્રી જ્યેષ્ઠ ભાતૃચરણના મુખારવિંદથી સુંદર આપણને ભાવાત્મક પ્રમાણાત્મક આપણા સિદ્ધાંતો પુષ્ટિ માર્ગના વૈષ્ણવી સિદ્ધાંતો આપણને શ્રવણ કરવાનો શું અવસર પ્રાપ્ત થયો. તો ખૂબ ખૂબ જ્યેષ્ઠ ભાતૃચરણ માટે પણ કૃતજ્ઞ ભાવ પ્રગટ કરું છું કે આપે ખૂબ કૃપા કરી કે આ સુંદર ઉત્સવના નિમિત્તે આપણને બધાને શિક્ષાપત્રોનું દાન આપ્યું. ગત દિવસે બીજું શિક્ષાપત્રમાં ખૂબ સુંદર, એટલું સુંદર વર્ણન થઈ રહ્યું હતું અને હું જોતો હતો કે વૈષ્ણવ પણ એટલા ભાવ વિભોર થઈને એટલી એકાગ્રતાથી આપ બધા પણ શ્રવણ કરી રહ્યા હતા. તો એ આપશેની વાણીનું પ્રતાપ છે કે એટલી એકાગ્રતા આપણને એ શ્રવણમાં થઈ, નહીં તો આ મન તો ચંચલ છે, જ્યાં ત્યાં ભટકતું રહે છે. પરંતુ એ આપશેની વાણીનો પ્રભાવ છે કે આપણું મન સતત એમાં જ, હું જોતો હતો કે દરેક વૈષ્ણવ ખૂબ એકાગ્રતાથી ભાવ સાથે શ્રવણ કરી રહ્યા હતા. તો ખૂબ એ આપશેને વચનામૃતનો પ્રભાવ છે. તો ખૂબ આપશી માટે પણ કૃતજ્ઞ ભાવ પ્રગટ કરતા આવાના આવા વચનામૃતો આયોજન, આપની વાણી શ્રવણ કરવાનો શું અવસર આપણને બધાને નિરંતર પ્રાપ્ત થતો રહે, એ જ મંગલ વિનંતી સાથે બસ હવે આપશીના ચરણોમાં વિનંતી કરીશ કે આજનો જે આ પંચમ દિવસ, આજનો આ જે મંગલ દિવસ, આપશીના મંગલ વચનામૃત દ્વારા આપણને બધાના ભાવનું પોષણ બોલો. શ્રી વલ્લભાવી શકી શ્રી ગોકુલનાથ કી જય. ગોકુલનાથ કી જય. શ્રી ગોકુલ કે રસિયા કી. શ્રી ગિરિરાજ ધરણ કી જય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાય મહાપ્રભુન કી જય. શ્રી ગોકુલ કે રસિયા કી જય. શ્રી ગોપાલ લાલ પ્યારે કી જય. ચિંતા સંતાન હંતારો યત પાદાં ભુજરેણવ સ્વ્યાનાંતાન નિજા યદનુ ગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવે તમહં સર્વદા વંદે મદવલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન મિલિતં યેન
तस्मै श्री गुरुवे नमः। शिरश्च पादां भुजसत् प्रणाम योग्यं ददौ यो यदुवंशचन्द्र स्तुत्या च नत्या विनयेन हीनो गोपाललालं शरणं प्रपद्ये। निस्साधन जनो धार करण प्रकटीकृत गोकुलेश स्वरूप श्री वल्लभ शरणं मम। श्री वल्लभ शरणं मम। श्री वाग्पतये नमः। श्रीमदाचार्य चरणकमलेभ्यो नमः। श्री गोपीजन वल्लभाय नमः। गोकुलनाथ प्रगट थया रे आयो महा उत्सव। गोकुलनाथ प्रगट थया रे आयो महा उत्सव। गोकुलनाथ प्रगट थया रे आयो महा उत्सव। गोकुलनाथ प्रगट थया रे महाउत्सव। मारा तन ना ताप गया रे आयो महाउत्सव। मारा तन ना ताप गया रे आयो महाउत्सव। गोकुलनाथ प्रगट थया रे आयो महाउत्सव। गोकुलनाथ प्रगट थया रे नाथ प्रगट थया रे आयो महाउत्सव। गोकुलनाथ प्रगट थया रे आयो महाउत्सव। सखियो सर्वे मणिने घरे आवो रे आयो महाउत्सव। सखियो सर्वे मणिने घरे आवो रे आयो महाउत्सव। कोई चोक मोहिन चोक पूरा हो रे आयो महाउत्सव। गोकुलनाथ प्रगट थया रे आयो महाउत्सव। गोकुलनाथ प्रगट थया रे आयो महाउत्सव। मंगल कलश वधाओ रे आयो महाउत्सव। मंगल कलश
सरूड़ा मंडप रचाओ रे आयो महाउत्सव रूड़ा मंडप रचाओ रे आयो महाउत्सव रूड़ा मंडप रचाओ रे आयो महाउत्सव रूड़ा मंडप रचाओ रे आयो महाउत्सव गोकुलनाथ प्रगट प्रकट थयारे आयो महाउत्सव गोकुलनाथ प्रकट थयारे आयो महाउत्सव गोकुलनाथ प्रकट थयारे आयो महाउत्सव मंगल कलश वधाओ रे आयो महाउत्सव मंगल कलश वधाओ रे आयो महाउत्सव आयो महाउत्सव मारा तन्ना ताप गया।
गया रे आयो महोत्सव गोकुलनाथ प्रगट थया रे बोलो श्री गोकुलनाथ की जय माला तिलक रक्षण हार गोकुलनाथ को जय जयकार माला तिलक के रक्षण हार गोकुलनाथ को जय जयकार माला तिलक के रक्षण हार गोकुलनाथ को जय जयकार भक्तवत्सल निकुंज नायक रास रासेश्वर करुणानिधि रसिया प्रभुना सुकोमल युगल चरणारविंद में आवो कोटान कोटि दंडवत प्रणाम करिए। उत्सव नायक श्री गोकुलपति ना युगल चरणारविंद में कोटान कोटि दंडवत प्रणाम करिए। अत्रैव विराजमान चिरायुष्यमान श्री गोवर्धनेश जी महोदय श्री पुष्टिधाम सेवा समिति शिक्षा पत्र रसपान महोत्सव शुभेच्छक मनोरथी परिवार तेमज आप सौ अत्यंत भावुक करुणा सभर सत्संग प्रेमी सेवा परायण आत्मीय वैष्णव वृंद तथा घर बैठा जेवो नित्य भगवद सत्संग नो आनंद माणी रहा छे वा सर्वे स्नेही जनो आपड़ा सौ माटे आजनो दिवस सोनानो दिवस आजनो दिवस मंगल दिवस आजनो दिवस आनंदनो दिवस आजनो दिवस उमंगनो दिवस आजनो दिवस उत्साहनो दिवस आजनो दिवस मानो ए रसिया प्रभुनी कृपानो दिवस अने एमा पण दुहेरो मंडान दुहेरो उत्सव आनाथी विशेष तो बीजू शू होई शके एक आपड़ा सौना गुरु गोकुलपति श्री गोकुलनाथ के जेमना प्रागट्य उत्सव माटे एम कहवाए के सब उत्सव को उत्सव आयो कि पुष्टि भक्ति मार्ग ये तो उत्सव नो मार्ग छे परंतु उत्सव नो पण जो कोई उत्सव हो तो श्री गोकुलनाथ जी नो प्रागट्य दिवस अने एटला माटे
આ ઉત્સવને ઉત્સવ નથી કહેતા પણ મહામહોત્સવ કહીએ છીએ. પુષ્ટિ ભક્તિ માર્ગમાં એવો કોઈ પણ વૈષ્ણવ નહીં હોય કે જે આજના દિવસની મહિમા ન જાણતો હોય. ચાલો શ્રી ગોકુલનાથજીની પ્રાગટ્ય સ્થલી કે જ્યાં શ્રી ગોકુલનાથજીનું પ્રાગટ્ય થવાનું એ ઘડીઓ, એ મંગલ બેલા, એ સૂતિકા સદન મન આત્માથી ચિંતન કરીએ. એ સમયનું એ મંગલ ઘડીઓ ભગવદીઓના હૃદયમાં પ્રસન્નતા, માતાનું જે દેહ છે ક્રાંતિમય, કારણ કે ભગવદ પ્રાગટ્ય થવાની તૈયારી છે. અને જ્યાં સુતિકા સદનમાંથી રુદનનો નાદ આવ્યો ત્યાં જ કૃષ્ણદાસીના મુખમાંથી વચન સરી પડ્યા કે મેરો ગોકુલનાથ આવ્યો. વિચાર કરો એ ક્ષણ, એ આનંદ, એ ભગવદીઓનો ઉમંગ. અને જ્યારે આ વધાઈ શ્રી ગુસાઈજીને મળી, એ સમયે શ્રી ગુસાઈજી શિંગાર ધરાવી રહ્યા હતા, શ્રીજીની સેવામાં હતા. અને જ્યાં વધાઈ આવી કે પ્રાગટ્ય થઈ ગયું છે, થોડોક મનમાં તાપ થયો કે હવે સેવામાંથી બહાર આવવું પડશે, પણ એ હૃદયનો આનંદ શ્રીજી બાવાએ શ્રી ગુસાઈજીને વધાઈ આપી, શ્રીજીએ વધાઈ આપી. અને કહ્યું કે મોકુ બધાઈ મેં કા મિલે. જ્યારે જ્યારે શ્રી ગુસાઈજીના વલ્લભ ઘર બધાઈ આવે ત્યારે શ્રીનાથજી એટલા પ્રસન્ન હોય, જેમ પૂર્વમાં પણ વાત કરી હતી કે શ્રી ગોવિંદરાયજીનું પ્રાગટ્ય થયું તે વખતે પણ વધાઈ માંગી, અને આજે પણ જ્યારે શ્રી ગોકુલનાથજીનું પ્રાગટ્ય થયું ત્યારે શ્રીનાથજી બાવા વધાઈ માંગી રહ્યા છે કે મોકુ બધાઈ મેં કા દોગે. શ્રી ગુસાઈજી વિનંતી કરી, કૃપાનિધિ આપ આજ્ઞા તો કરો. અને શ્રીનાથજીની દ્રષ્ટિ શ્રી ગુસાઈજીએ શ્રેયસ્થમાં ધરાવેલા રત્ન જડિત કળા ઉપર પડી. કાકાજી આપને જો એ કળા ધરાય ને બડે સુંદર હે, હું કોઈ એ કળા ધરો. અને ક્ષણ વાળનો પણ વિચાર કર્યા વગર એ કળા રત્ન જડિત શ્રીનાથજીને સમર્પિત કરી દીધા. સેવા રીત પ્રીત બ્રજ જનકી જનહિત જગ પ્રગટાઈ. હે શ્રી ગોકુલનાથ કે જેમનું પ્રાગટ્ય શ્રી ગુસાઈજીના ઘરે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે, જેનું હમણાં ખૂબ સુંદર વર્ણન ચિરાયુષ્માન ગોવર્ધનેશજીએ કર્યું કે તાત તણો પ્રતિબિંબ રે રસના. શ્રી ગોકુલનાથજીનું એક નામ શ્રીજી અને હુલામણું નામ વલ્લભ, કે જાણે શ્રી આચાર્ય મહાપ્રભુના જ દર્શન થતા હોય એવું શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ. અને એ શ્રી ગોકુલેશ પ્રભુના કાર્યો, દરેક વ્યક્તિ એના કાર્યથી ઓળખાય છે. શ્રી ગોકુલનાથજીએ જે પુષ્ટિ જીવો ઉપર કૃપા કરી છે, એ માલા તિલકની રક્ષા, જેનું હમણાં ખૂબ સુંદર વિસ્તારથી વર્ણન આપણે શ્રવણ કર્યું, પરંતુ આ જે સંઘર્ષ હતો, આજે માલા તિલકનો જે પ્રસંગ છે, એ જે સંઘર્ષ કાળ જે છે,
સત્સંગ પરાયણ વૈષ્ણવ જાણતા જ હશે કે આ એક બે ત્રણ કે આઠ દિવસની વાત નથી. આ સંઘર્ષ કેવળ બે પાંચ દિવસનો નહોતો. આ સંઘર્ષ શ્રી ગોકુલનાથજીએ છ વર્ષ સુધી કર્યો છે. વિચાર તો કરો, છ છ વર્ષ સુધી શ્રી ગોકુલનાથજીએ એ આસુરી તત્વો સાથે લડાઈ કરી, બાત ભીડી કે ગમે તેવી પરિસ્થિતિ આવી જાય પણ માલા અને તિલક અમે ક્યારે છોડશું નહીં. ગમે તેવો કપરો સમય આવે, માલા કેમ ઉતારીએ જે આપી છે જગદીશ, કોણ છે માલા ઉતરાવે માલા બાંધી મમ શીશ. શીશ જે બાંધીએ છે તે તો હવે શીશ સાથે જાય, પણ હાથે કરી માળા ઉતારું એવું કેમ કરી શકાય. માલા કેમ ઉતારીએ જે આપી છે જગદીશ. માલા અને તિલકનું સ્વરૂપ તો શ્રી ગોકુલનાથજીએ બતાવ્યું છે, સાક્ષાત ભગવદ સ્વરૂપ છે. ધ્યાન આપો, આપના ગળાની અંદર જે તુલસીની બે માળા છે એ સાક્ષાત ભગવદ સ્વરૂપ, એટલે કે એમ કહી શકાય કે યુગલ સ્વરૂપ. જ્યારે આપ નાના હતા યાદ કરો એ દિવસ કે આપના વડીલો ગુરુદેવની સન્મુખ લઈ ગયા, અને આપણા સૌરાષ્ટ્રમાં તો પ્રચલિત શબ્દ છે, કયો શબ્દ? કાન ફૂકાવા. પુષ્ટિ પરંપરાની અંદર જેને નામ નિવેદનની દીક્ષા કહેવામાં આવે, યાદ કરો એ દિવસ કે જે દિવસે આપના એ જમણા કાનમાં ત્રણ વખત અષ્ટાક્ષર મહામંત્ર દ્વારા એ પ્રથમ કંઠી પહેરાવવામાં આવી, અને જ્યારે આપ મોટા થયા, સમજતા થયા, ત્યારે ભગવદ સ્વરૂપની સન્મુખ એક બીજી કંઠી આવી કે જેને આપણે આત્મનિવેદન કહીએ છીએ. પુષ્ટિ ભક્તિ માર્ગના જે આ શબ્દો છે અને શબ્દોનું જ્ઞાન આવશ્યક છે. જેમ હમણાં જ પૂર્વમાં કહ્યું કે આ શિક્ષા પત્ર આચાર સંહિતા છે, કે પુષ્ટિ માર્ગની અંદર કઈ રીતે બોલવું, કેવા શબ્દોનો પ્રયોગ કરવો, આપણને આપણા આચાર્યો બતાવે છે. તો આ ગળાની અંદર બે માળા એ સાક્ષાત ભગવદ સ્વરૂપ, અને પ્રાચીન એવી એક પરંપરા રહી કે જે વૈષ્ણવને ત્યાં શ્રી ઠાકોરજી ન પણ બિરાજતા હોય તો પણ કંઠીને ભોગ ધરાવીને પણ એવા પ્રમાણો મળે છે કે વૈષ્ણવ પોતાનો નિર્વાહ કરે, કારણ કે આ સાક્ષાત ભગવદ સ્વરૂપ છે. અજ્ઞાનતાવશ ઘણી વખત વૈષ્ણવ કહે અમને તો બહુ કરડે, અરે કરડતી નથી, એ તને કહે છે કે હું તારી ભેગો છું. ઉલટાનું હારું માનજો, જો કરડતી, અમને તો કરડતી જ નથી. ઘણી વખત વૈષ્ણવ કે હમણાં જ સવારે જ કાઢી, અમે તો નાહવા જઈએ ને એટલે કાઢી નાખીએ, અરે લગ્નમાં જઈએ ને તો કાઢી નાખીએ, અરે આ કઈ દાગીનો છે, આ દાગીના કરતા મહત્વનું છે. અમને તો કરડે, અરે માલા કેમ ઉતારીએ. નાનપણથી જ એવા સંસ્કારો બાળકોને આપો કે જ્યાં એ કંઠી તૂટી જાય ને, અમને તો મારા દાદાજી આજ્ઞા કરતા કે ગળામાંથી કંઠી કદાચ રમતા તૂટી પણ જાય ને તો શ્વાસ રોકી લેવાના, અને ફરી વખત બાંધીને શ્વાસ લો. આ વૈષ્ણવીય સંસ્કાર છે વાલા વૈષ્ણવ.
શ્રી ગોકુલનાથજીની આપણા વૈષ્ણવ સમાજ ઉપર પુષ્ટિ માર્ગ ઉપર અનહદ કૃપા. જ્યારે જ્યારે આપ અરીસામાં પોતાનું મુખ જુઓ ને એ અરીસાની સામે ઉભા રહીને જ્યારે તિલક કરો ને ત્યારે શ્રી ગોકુલનાથજીનું સ્મરણ કરજો. ઉઠતાની સાથે જ્યારે તમે કંઠીના દર્શન કરો ને ત્યારે સર્વપ્રથમ શ્રી ગોકુલનાથજીનું સ્મરણ કરજો. કાય શ્રી ગોકુલેશ પ્રભુની કૃપા છે. અનેક અનેક ગ્રંથો પ્રગટ કર્યા, જેમ પૂર્વમાં જ કહ્યું કે ખાસ આપણો નિત્ય નિયમ કે આજ સત્સંગ કોઈ પ્રસંગ જે આવે છે ને આ તો સત્સંગ કો ફલ કહેંગે કે આ 84 અને 252 જે ભગવદીઓ સાથે આપણો જે પરિચય કરાયો ને એ આપણા શ્રી ગોકુલનાથજી કરાયો છે. આપણે ક્યાં ઓળખતા હતા 252 84 ને, આ તો શ્રી ગોકુલનાથ અને શ્રી હરિરાય મહાપ્રભુની અસીમ કૃપા કે આપણને એક આવો અલૌકિક વારસો આપી દીધો. કેટલા ભગવદીઓનો સંગાત છે આપણને વિચાર તો કરો. ક્યારે ઘણા કે અમારે તો ક્યાં ગોતવા જવા, અરે તારા ઘરે જ બિરાજે છે. ક્યારે કે પોથી ખોલતો ખરા, હવે તેવા ક્યાં ભગવદી રહ્યા. અરે આ સાક્ષાત છે અને એ ભાવ સાથે જ્યારે આપણે એનો સંગ કરીએ ને ત્યારે જ એ આપણા ઉપર કૃપા કરે. શ્રી ગોકુલનાથજીને ભગવદી વૈષ્ણવ ઉપર અનહદ સ્નેહ. ક્યાંક એવો પ્રસંગ આવે કે આપ પ્રવાસમાં બિરાજતા હતા ને આપની બગલબંડી થોડી ખંડિત થઈ ગઈ તો સાથેના ખવાસને આજ્ઞા કરી કે જાઓ અગ્નિકુ તપાકે લેકે આવો. નવી બંડીએ ખવાસે કાઢીને આપી પેટીજીમાંથી, સાવ કોરી નવી બંડી, અને ખવાસને આજ્ઞા કરી કે તો કોરી હે, પહેલે આકુ અગ્નિ મે તપાકે લાવ. હવે ઓલો નવો નવો ખવાસ ગભરાઈ ગયો, હવે હું અત્યારે અગ્નિ ક્યાંથી લાવ. તાત્પર્ય શ્રી ગોકુલેશ પ્રભુએ બતાવ્યું કે કોઈ ભગવદીના હૃદયને સ્પર્શ કરાવીને લાવો. જેના હૃદયમાં સતત અગ્નિ એ વિરાગ્નિ પ્રદીપ્ત છે, પ્રજ્વલિત છે, એવા કોઈ ભગવદીના હૃદયનો સ્પર્શ કરીને લાવો. સતત ભગવદીઓના સંગમાં શ્રી ગોકુલનાથજી રહેતા. કુંભનદાસજી, સુરદાસજી જેવા ભગવદી ઉપર અત્યંત સ્નેહ. એકવાર શ્રી ગોકુલનાથજીને મનમાં વિચાર આવ્યો કે આ કુંભનદાસજી ક્યારે ગોકુળ શ્રી ગિરિરાજજી શ્રીજી બાવાને છોડીને નવનીત પ્રિયાજીના દર્શન કરવા આવતા નથી, એક વખત આમને લઈ જવા છે. શ્રી ગુસાઈજીને વિનંતી કરી. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે વલ્લભ આપ ભલે પ્રયાસ કરો પણ એ હોયગો નહીં, આ બનશે નહીં આવું. અને કુંભનદાસજી હજી શ્રી ગિરિરાજજીથી નીચે ઉતરતા જ હતા, શ્રી ગોકુલનાથજી મળ્યા, ભગવત સ્મરણ થયું અને ગોકુલનાથજીના મનમાં એવો વિચાર કે આમને ભગવદ વાર્તા કરાવતા કરાવતા લઈ જઈએ તો એ ગોકુલ ક્યારે આવી જશે ખબર નહીં પડે. અને એ જ એક પછી એક પ્રસંગો શરૂ કર્યા. રાત્રિની એક બે પ્રહર વીતી ગઈ. શ્રી ગોકુલનાથજીએ કુંભનદાસજીને પ્રશ્ન કર્યો કે કુંભનદાસજી, કભી ઠાકુરજીને સ્વામીજી કે શિંગાર ધરાય હૈ? કુંભનદાસજી પ્રશ્ન સાંભળીને એટલા પ્રસન્ન થયા કે હા, લીલા મે એસો પ્રસંગ આવે. અરે કુંભનદાસજી, હમારે પે કૃપા કરકે વો પ્રસંગ તો કહો. અને પછી કુંભનદાસજી એ પ્રસંગ નું વર્ણન કરતા, મન આત્માથી શ્રી ગોકુલનાથજીને ચંદ સરોવર
જે રાસસ્થલી અને ત્યાં રાસનો ચોતરો અને રાસના ચોતરાની બાજુમાં એક શિંગાર ચોતરો કે જ્યાં યુથના યુથ સખીજનોના ત્યાં શ્રી ઠાકોરજી અને સ્વામીજી પણ બિરાજમાન છે. વિશાખાજી દોડતા દોડતા આવ્યા, કહ્યું કે હું શ્રીંગાર ધરાવું. ત્યાં શ્રી ઠાકોરજીએ કહ્યું કે નહીં, આજ મેરો મનોરથ હૈ, મેં સ્વામીજી કે શ્રીંગાર કરુંગો. સ્વામીજી બિરાજી ગયા એક પટ્ટા ઉપર, અને શ્રી ઠાકોરજી સ્વામીજીની પાછળ. શ્રી કુંભનદાસજી વર્ણન કરી રહ્યા છે ઠાકોરજી શું કરે છે. સ્વામીજીના એ સુંદર કેશ, એ લાંબા લાંબા કેશમાં ઠાકોરજી પાછળ બિરાજીને એક એક કેશમાં શ્વેત મોતી પરોવી રહ્યા છે. ઠાકોરજીને સ્વામીજીના દર્શન થતા નથી, સ્વામીજીને ઠાકોરજીના દર્શન થતા નથી, એટલે ક્યાંય મુખ મંડળ ઉપર એ પ્રસન્નતા નથી. શ્રી વિશાખાજી સખીજનો જાણી ગયા કે લીલા બહુ સુંદર ચાલી રહી છે, પણ બંનેના મુખારવિંદમાં પ્રસન્નતા નથી, કારણ કે એકબીજાના મુખ ના દર્શન નથી થતા. વિશાખાજી દોડતા દોડતા એક આરસી મોટી પધરાવીને લાવ્યા, સ્વામીજીની આગળ પધરાવી, અને હવે એ આરસીમાં શ્રી ઠાકોરજી સ્વામીજીના મુખમંડળના દર્શન કરી રહ્યા છે. અહીંયા સ્વામીજીને ઠાકોરજીના દર્શન થાય છે, ઠાકોરજીને સ્વામીજીના દર્શન થાય છે, અને હવે એ પ્રસન્નતા બંનેના મુખમંડળ ઉપર આવી, બંનેના હૃદયમાં આનંદ વ્યાપી ગયો. એક એક કેશ લઈને પરોવી રહ્યા છે, એક એક કેશ લઈને પરોવી રહ્યા છે, અને બંને એકબીજાના સ્વરૂપમાં એવા મુક્ત બની ગયા. જેમ હમણાં પૂર્વમાં જ કહ્યું કે જળ એ ચેતન અને ચેતન એ જળ થઈ જાય, એવી મુક્ત અવસ્થા કે શ્રી ઠાકોરજીના શ્રીહસ્તમાંથી જે જુડો તૈયાર થયો હતો, એક એક કેશમાં જે ઠાકોરજીએ મોતી પરોવ્યા હતા, એટલો પરિશ્રમ ઠાકોરજીએ લીધો હતો, એ હાથમાંથી સરી ગયો. બધા મોતી નીચે વિખરાઈ ગયા, અને જ્યાં આ દ્રશ્ય સખીજનોએ જોયું, એટલું હાસ્ય. વિશાખાજી ઠાકોરજીને વિનંતી કરી, અરે આપે આટલો બધો પરિશ્રમ કર્યો અને આ હવે શું કરશો, કે હવે ફરી વખત મને બીજી વખત સેવા મળશે. શ્રી ગોકુલનાથજી આ પ્રસંગનું શ્રવણ કરીને એટલા પ્રસન્ન થયા, યમુનાજીનો તટ આવી ગયો, રાત્રિ નો આ ચોથો પ્રહર હવે સવાર થવાની છે, નાવ પ્રારંભ થવાની છે, અને જ્યાં એ પ્રકાશ તેજ નાવ પણ શરૂ થઈ ગઈ એક તટ પરથી બીજી તટ ઉપર જવા માટે, અને શ્રીમદ ગોકુલથી નાવમાં બિરાજીને શ્રી ગુસાઈજી પધાર્યા. શું જોઈ રહ્યા છે, ગોકુલનાથજી અને કુંભનદાસજી આ તટ ઉપર નાવની પ્રતીક્ષા કરી રહ્યા છે. કુંભનદાસજીને તો દેહની સુધી જ નથી, અને જ્યાં શ્રી ગુસાઈજીનો જે જયકાર સાંભળ્યો, દયાનું સંધાન થયું કે હું ક્યાં આવી ગયો, હું ગિરરાજ છોડીશ, મારા શ્રીનાથજીને છોડીને હું ક્યાં યમુનાજી પાસે શ્રી યમુનાજીના તટ ઉપર આવી ગયો, અને ના આગળ જોવે ના પાછળ એવી દોટ મૂકી કુંભનદાસજીએ. આ ભગવદીઓનો ભાવ છે વાલા વૈષ્ણવ, સ્વરૂપાનુભવ જે કુંભનદાસજીને થયું છે, જે શ્રી ગોકુલનાથજીને થયું છે. શ્રી હરિરાય મહાપ્રભુ આ બીજા શિક્ષા પત્રની અંદર પણ એ જ સ્વરૂપાનુભવ આપણને કરાવી રહ્યા છે. વિચાર તો કરો આપણા બધાના અહો ભાગ્ય કેવા છે, જે સુખ યશોદાજીને મળ્યું, જે સુખ ગોપીજનોને મળ્યું, એ જ સુખ આપણને આચાર્યોની કૃપાથી ઘર બેઠા મળે છે.
આ પુષ્ટિધામ માનો એ નંદાલય, અને નંદાલયની અંદર જ્યાં યશોદાજી નંદ બાવા સેવા કરતા હોય ત્યાં ગોપીજનોના યુથ યુથ હોય, એક પછી એક યશોદાજીને વિનંતી કરે કે યશોદાજી મૂકું કછું સેવા બતાવો, યશોદાજી મૂકું કછું સેવા બતાવો, કછું મેં પાક સામગ્રી સિદ્ધ કરું, મેં કછું સહોની કર દઉં, મેં કછું વસ્ત્ર કી સેવા હે લાલા કી, કછું ફૂલ કી માલા, કછું શિંગાર સેવા, કછું સામગ્રી સેવા, કછું ગૈયા કી સેવા. એક વસ્તુ યાદ રાખો વાલા વૈષ્ણવ, જે સેવા માંગે એ જ વૈષ્ણવ છે. સેવાની ક્યારે રાહ ન જોતા, સેવાની રાહ જુએ એ વૈષ્ણવ નથી, પણ જે સેવા માંગે છે મને કંઈક સેવા બતાવો એ જ સાચો વૈષ્ણવ છે. સ્વરૂપાનુભવ શ્રી હરિરાય મહાપ્રભુ આ બીજા શિક્ષા પત્ર ની અંદર આપણને કરાવી રહ્યા છે. કઈ રીતે? કે મધુરાધિપતિ ઠાકોરજીના એ શિંગાર યુક્ત સ્વરૂપના દર્શન કરીને, વિચાર કરો, સ્વરૂપના દર્શન નહીં પણ શિંગારના દર્શન આપણે કરી રહ્યા છીએ. શ્રી ગોકુલનાથજીના 24 વચનામૃતમાંનું 20મું વચનામૃત, અને એ 20મા વચનામૃતની અંદર શ્રી ગોકુલનાથજી ખૂબ સુંદર આજ્ઞા કરે છે કે ભાવના મેં પ્રથમ પ્રભુન કે શિંગાર મેં મન લગાવનો ક્યોં, જન્મ જન્મ કી અવિદ્યા કરકે ભગવાન કે સ્વરૂપ મેં હમારો મન નાહી લગે હૈ. સો શૃંગાર સ્વરૂપ મેં મન લગાવનો, એટલા દોષથી આપણે બધા ભરેલા છે કે સ્વરૂપમાં આપણું મન પડવાતું નથી. શ્રી ગોકુલનાથજી આ 20મા વચનામૃત ની અંદર આજ્ઞા કરે છે કે જ્યાં સુધી સ્વરૂપમાં આસક્તિ ન થાય ત્યાં સુધી એ શિંગારમાં આસક્ત થઈ જાઓ. એક વખતે શિંગારને જોઈને, કારણ કે આપણા બધા નેત્રો કેવા છે, ચમકને જોઈને મોહિત થઈ જાય છે, ક્યાંક ચમકીલું કંઈક દેખાય એટલે મોહિત થઈ જઈએ. શ્રી ગોકુલનાથજીના વચન કે શિંગાર મેં મન લગાવો, અને એ જ વચનને માનો શ્રી હરિરાય મહાપ્રભુ અહીંયા ચરિતાર્થ કરતા હોય. એટલું સુંદર વર્ણન આ દ્વિતીય શિક્ષા પત્રની અંદર શ્રી હરિરાય મહાપ્રભુ કરી રહ્યા છે. ગઈકાલે જે આપણે પ્રારંભ કર્યો, બે પ્રકાર, એક રીતના અને એક વિપરીતના શિંગાર. રીતના ચરણારવિંદ થી લઈને મસ્તક સુધી, અને વિપરીતના જે મસ્તક થી લઈને ચરણારવિંદ સુધીના. અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુની દ્રષ્ટિ સર્વપ્રથમ શ્રી ઠાકોરજીના મુખમંડળ ઉપર પડી છે. આપણે પણ જ્યારે દર્શન કરવા રસિયા પ્રભુના આવીએ તો સૌથી પહેલા જ ઠાકોરજીનું એ મધુરાધિપતિ એ લાવણ્ય એ મુખમંડળના આપણે દર્શન કરીએ છીએ. મુખડું જોયા વિના પાણી ના એ પીવું રે, ગાવું નથી, આ તો ખાલી યાદ આવ્યો એટલે લઈ લીધું, એટલે આગળ જતી જશું. આપણું ધ્યાન ક્યાં પડે કે શ્રી ઠાકોરજીના મુખારવિંદ ઉપર અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુની પણ દ્રષ્ટિ એ પ્રભુના મુખમંડળ ઉપર સ્થિત બની. આપ શું જોઈ રહ્યા છે કે એ પ્રભુએ અલકાવલી એ મુક્તાવલી ધરાવી છે. મુક્તાવલીની મધ્યમાં સુંદર મજાનું તિલક, મુક્તાવલીની થોડુંક નીચે આપ જ્યારે દ્રષ્ટિ કરે છે તો એક કપોલ, અને એ કપોલમાં ખંજન, અને એ કપોલ ઉપર શ્રી યશોદા મૈયાએ જે સુંદર મજાના કમલપત્ર જે ધર્યા છે ત્યાં શ્રી હરિરાય મહાપ્રભુની દ્રષ્ટિ પડી છે.
કમલ પત્રો ઉપર જે પ્રકાશની કિરણો, શ્રી રાયજી વિચાર કરે છે આ પ્રકાશની કિરણો ક્યાંથી આવે છે. આપ જુએ છે કે આપના કર્ણ પ્રદેશમાં જે સુંદર મજાના મકરાકૃત મયુરાકૃત કુંડલ આપે ધરાવ્યા છે, એ કુંડલની શોભા અહીંયા ગાલ ઉપર એ પ્રકાશ કિરણ અહીંયા પડી રહી છે. કપોલ થી આપની દ્રષ્ટિ અહીંયા ચિબુક, સુંદર મજાનું એ ચિબુક ચંદ્રાવલીજીનું સ્વરૂપ. નાસિકામાં નકવેસર, કેટલો સુંદર આપણો આ પુષ્ટિ માર્ગ અને પુષ્ટિ માર્ગનો આ સેવા માર્ગ અને સેવામાં પણ આ શૃંગાર સાહિત્ય. મેં ગઈકાલે પણ કહ્યું હતું કે વૈષ્ણવને ત્યાં સેવા કઈ રીતે થઈ રહી છે, જોવું હોય તો કેવલ ઠાકોરજીના શૃંગારના દર્શન કરીએ તો ખબર પડી જાય કે કેટલા પાણીમાં છે, કેટલા સમયથી એની એ જ માળા, એની એ જ એકની એક પાગ. અમારા ઠાકોરજી તો ભાવના ભૂક્યા. અરે પણ ભાવ બી તો હોવો જોઈએ ને. અહીંયા તો નવનીત છે પ્રિયજનો, નવ નવ નીત નીત રોજ નવું જોઈએ છે. અને એ પણ તમે જુઓ કેવા યાદ કરો, એ ભગવદીય એ બંને ભાઈઓ વેણીદાસ અને માધવદાસ, એ પ્રસંગનું સ્મરણ કરાવું. તત્સુખાત્મક ભાવયુક્ત જ્યારે નાના ભાઈએ જોયું કે એટલી સુંદર માળાજી, અને જોતાની સાથે વિચાર આવ્યો કે આ તો મારા પ્રભુને અંગીકાર કરાવું. ભાઈ પાસે આવ્યા, કહ્યું, કારણ કે મોંઘી હતી અને પોતાની પાસે એટલું દ્રવ્ય ન હતું. ભાઈની પાસે આવ્યા, કહ્યું કે મને દ્રવ્યની આવશ્યકતા છે, મારે આ માળાજી મારા પ્રભુ માટે લેવી છે. ભાઈ એને સહયોગ ન કર્યો, ધન કમાવા માટે દક્ષિણ ગયા. ખૂબ ધન એમને પ્રાપ્ત થયું અને ત્યાંથી જે માળા જોઈ હતી એના કરતા પણ સુંદર માળાજી લઈને આવ્યા. જ્યારે પાછા આવતા હતા ત્યારે નાવમાં સવાર, મનોમન ભગવદ ચિંતન ચાલતું હતું. નાવમાં બેઠા છે, મનમાં વિચાર કરે કે હું ક્યારે ઠાકોરજી સન્મુખ થાવ, ક્યારે આ માળાજી ધરાવું, ક્યારે મારી મારી માળા જોઈને પ્રભુ પ્રસન્ન થાય. અને નેત્રો બંધ છે, ધ્યાન મુદ્રા છે, ને ત્યાં શ્રીનાથજી પ્રગટ થઈ ગયા. કહ્યું, વૈષ્ણવ તું કહાં ગયો થો? કે જયરાજ, યે આપકે લિયે યે સુંદર માલા સિદ્ધ કરી, બસ આપકે લિયે યે લેવે ગયો હતો. શ્રીનાથજી બાવાએ પોતાએ ધરાવેલી માળાઓ બતાવી કે દેખો કે હમારે પાસ માલા નહીં હે, યે દેખો વલ્લભ ને કિતની માલાએ ધરાઈ હૈ. ત્યારે બે હાથ જોડીને વિનંતી કરી કે જયરાજ, આપકે પાસ તો બહોત માલા હૈ, લેકિન યે દાસ કો ભી તો કછુ ધર્મ હૈ. અને તે વખતે શ્રીનાથજી બાવાએ કહ્યું કે તુમ્હારી નાવ દુબાડું. બે હાથ જોડી વિનંતી કરી, જયરાજ નિજે છાત કરી શકી, જેસો આપકુ ઉચિત લગે. ભાવ પ્રકાશમાં શ્રીરાય મહાપ્રભુ આજ્ઞા કરી રહ્યા છે, નિજે છાત કરી શકી, કે પ્રભુ કેવા છે, કે નિજ જના નિજ જનોની ઈચ્છા આપ પૂરી કરે છે. ભક્તોના મનોરથો આપ પૂરા કરે છે. બસ એક મનોરથ રાખો તો ખરા. મારે પણ સેવા કરવી છે, ક્યારેક વિચાર તો કરો, ક્યારેક એ તાપ તો રાખો. બધું ઘણા વૈષ્ણવને જોઈએ કે કેટલો સમય વીતી ગયો હોય, બ્રહ્મ સંબંધ લીધો, પૂછીએ ઠાકોરજી બિરાજ, ના અમારાથી ક્યાંથી થાય, કેમ ન થઈ શકે. શ્રી ઠાકોરજી ઉપર દ્રઢ વિશ્વાસ,
આવશ્યક છે। શ્રી મહાપ્રભુજીની અસીમ કૃપાથી શ્રી ઠાકોરજી આપણા ઘરે આપણા માથે બિરાજી રહ્યા છે। બસ ઠાકોર તો ભાવના ભૂખ્યા છે અને ખૂબ ભાવથી કઈ રીતે સેવા થાય એ આપણને શ્રી હરિરાય મહાપ્રભુ માનો સેવા કરતા આ શિક્ષાપત્ર જે છે, જેમ પ્રથમ શિક્ષાપત્ર જોયું એ પ્રવેશ, જેમ નાનકડું વિદ્યાર્થી હજી એડમિશન લે તો નર્સરી પ્લે ગ્રુપ કે ત્યાં એને થોડોક અભ્યાસ થાય, બીજા બધા એના મિત્રો બને, કઈ રીતે સ્કૂલમાં રહેવું, કઈ રીતે ઉઠક બેઠક, કઈ રીતે ટીચર સાથે વાતચીત કરવી, એના નિયમો આ પ્રથમ શિક્ષાપત્ર માનો એ પ્રવેશ, વૈષ્ણવોનું માનો એ નર્સરી, અને આ બીજું શિક્ષાપત્ર માનો કે એક પ્રથમ કક્ષા, હવે એને સ્કૂલમાં બધા સાથે પરિચય થઈ ગયો, હવે એને ખ્યાલ આવી ગયો હવે ઠાકોરજીની સેવા એ કઈ રીતે કરે, માનો એ શરીરાય મહાપ્રભુ આપણને શીખવાડે છે। કેટલી સાવધાની રાખવી, ઘણા સમય પહેલાની વાત મને સ્મરણ થઈ રહી છે, એક વૈષ્ણવને ત્યાં મુકામ હતો અને બહુ ભાવથી એ વૈષ્ણવ સેવા કરતા, ઠાકોરજીનો સેવાનો રૂમ આખો જુદો, અમે પણ સ્નાન ઇત્યાદિ કરીને સંધ્યા વંદનનો સમય હતો, એ વૈષ્ણવ મંગળા કરાવીને શિંગાર ધરાવી રહ્યા હતા, શું જોયું, સ્નાન ઇત્યાદિ થઈ ગયા, અંગવસ્ત્ર અત્તર થઈ ગયું અને સૌથી પહેલું આભરણ એમણે નકવેસર ધરાવ્યું, મને બહુ આશ્ચર્ય થયું, મારાથી રેવાયું નહીં, એટલે તરત એ વૈષ્ણવને મેં પૂછ્યું કે વૈષ્ણવ આ સૌથી પહેલું આભરણ તમે નકવેસર કેમ ધરાયું, એ વૈષ્ણવ એટલો સુંદર ઉત્તર આપ્યો, કે અમારા ગુરુદેવની એવી આજ્ઞા છે કે સેવામાં સાવધાની રાખવી, હું એટલી કાળજી રાખું છું કે આ નકવેસરનું મોતી હલે નહીં એ રીતે હું શિંગાર ધરાવું છું, વિચાર કરો કેવી સાવધાની, એક સાધારણ જીવ જ્યારે શિંગાર કરતો હોય તો ઘણી વખત અમે જોઈએ કે ઠાકોરજી તો માનો કે ઓલા યોગ પ્રાણાયામ કરતા હોય કે ચકડોળમાં બેઠા હોય, નુપુર ધરાવા છે તો આખા ઊંધા, અમને તો ફાવે જ નહીં આમ, પછી બીજા ચરણમાં કરાવે તો આખા આમ, પછી વાગવન, પછી કટી મેકલા, કટી ઘણી વખત આખા કટી મેકલાની પછી ઓલી કરવી હોય, પડછી આ બાંધવા હોય તો આખા ઊંધા કરે, અરે ભાઈ આ કોણ છે તું જોતો ખરા, કેટલા ભાવથી એમને એમ ઠાકોરજી ક્યારે શિંગાર ધરાવતા નથી, વાર્તા પ્રસંગોમાં પ્રસંગ આવે કે એક બહુજી મહારાજ શિંગાર ધરાવતા હતા અને ઠાકોરજીનો શિંગારનો ભોગ બાજુમાં બિરાજતો હતો ને ક્યાંક ઠેલો લાગ્યો પડી ગયો, ઠાકોરજી પીઠ દઈને બેઠા અને જ્યારે એ વલ્લભકુલ પધાર્યા ત્યારે જોયું કે ઠાકોરજી પીઠ દઈને બેઠા છે, તરત એ શિંગાર ભોગનો ડબરો લઈને આવ્યા, ઠાકોરજીને સન્મુખ ધર્યો અને ઠાકોરજી સીધા થઈ ગયા, એમને એમ કે ઠાકોરજી ભોગ શિંગાર કરે, એક નાનકડું બાળક પણ જો તૈયાર થવામાં કેટલા કજિયા કરે, ના મમ્મી મારે તો ઓલા જ કપડાં પહેરવા છે, મારે તો આવી જ ચોટી કરવી છે, તો ઠાકોરજી એમને કરી લેતા હશે, ઠાકોરજી એ કજિયા કરે, ઘણી વખત જોજો તમે શિંગાર ધરાવતી વખતે આપણે નક્કી કર્યું હોય કે ભાઈ આ જ શિંગાર ધરાવવા છે, ઠાકોરજીને ધરાવવા ન હોય એટલે પડી જાય, આપણે નક્કી કર્યું હોય કે આજે આ ચંદ્રિકા ધરાવી છે, ઠાકોરજીને ધરાવી જ ન હોય અને ધરાર આપણે લગાવથી મંડી પડ્યા હોય અને એ ધરાવી નજીક આરસી દેખાડી ત્યાં ખેલી ગઈ હોય,
જ્યારે પણ શ્રીંગાર ધરાવો ત્યારે શ્રીંગાર ભોગ બાજુમાં રાખો, ધ્યાન આપો. ઘણી વખત વૈષ્ણવ શું કરે, શ્રીંગાર ધરાયા પછી શ્રીંગાર ભોગ ધરે. શ્રીંગાર સમયે એ શ્રીંગાર ભોગ આરોપતા આરોપતા પ્રભુ શ્રીંગાર ધરાવે છે. ધ્યાન રાખો, શ્રીંગાર ધરતી વખતે કેટકેટલી સાવધાની, કેટકેટલો આનંદ હૃદયમાં પ્રગટ થવો જોઈએ. એક વસ્તુ યાદ રાખો, જેમ કોઈ સામગ્રી સિદ્ધ કરવી હોય તો આનંદ ક્યારે આવે, કે બધી વસ્તુ હોય હે કે નહીં, કાંઈ હોય નહીં, અને આપણે ખીર બનાવી છે, બને દૂધ છે ખાલી, પૌવા છે પણ બીજું કાંઈ નથી, ને કાજુ છે, ને બદામ છે, ને કિસમિસ છે, ને કેસર છે, ને મિશ્રી છે, હવે કેવી ખીર બનશે બતાવો. શિંગારમાં પણ એવું જ છે, આનંદ ક્યારે આવે, ખીર ક્યારે બને, કે જ્યારે એ શિંગાર સાહિત્ય હોય, એ શિંગારનું સ્વરૂપ આપણે સમજી શકીએ. આ આપણા આચાર્યો એક એક શિંગારના ભાવ આપણને બતાવી રહ્યા છે, આ એમને નથી. જેમ ગઈકાલે આપણે જે વિચાર કર્યો હતો કે ત્રણ પ્રકારના કુંડળ, કે મયુરાકૃત, મત્સ્યાકૃત ને મકરાકૃત, કે જ્યારે પ્રભુએ મકરાકૃત કુંડળ ધરાવે છે, જેમ મગર પગ પકડે એમ માનો એ મકરાકૃત, એ આપણને એવું આપણને આપણું આકર્ષણ કરે, કે જેમ મગર એ સરોવરમાં પગ પકડીને ખેંચી જાય છે, ડૂબાડી દે છે, એમ એ મકરાકૃત કુંડલના જ્યારે આપણે દર્શન કરીએ તો પ્રભુના એ રસ સરોવરની અંદર આપણે ડૂબી જઈએ છીએ. શ્રી ગોકુળનાથજી કૃત જે ભાવ ભાવના છે પ્રિયજનો, શ્રી ગોકુળનાથજી એક એક આભરણનો ભાવ બતાવ્યો છે, અને જ્યારે એ આભરણના ભાવ સાથે આપણે સેવામાં હોઈએ ને, જ્યારે તમે નુપુર ને હાથમાં લ્યો ત્યારે તમને એમ ખ્યાલ હોય કે આ કેવલ સોના અને ચાંદીના નથી. ઘણી વખત વૈષ્ણવ શું કે, આ સોનાના હો, અરે આ સોનાના નથી, આ તો શ્રી સ્વામીજીનો ભાવ છે. જ્યારે તમે એ ભાવ સાથે સેવામાં હો, આ કોઈ સોના અને ચાંદીનું આભરણ નથી. જેમ તમે માળા ધરાવી રહ્યા છો અને એ ત્રણ લડી માળા છે, ત્યારે શું ભાવ વિચારવો. શ્રી ગોકુળનાથજી આજ્ઞા કરે છે કે શ્રી સ્વામીજી, શ્રી યમુનાજી અને શ્રી ચંદ્રાવલીજીનો ભાવ એ માળાજીમાં વિચારવો. જ્યારે એક લડી માળા ઠાકોરજી ધરાવે છે ત્યારે કુમારિકાઓનો ભાવ વિચારવો. જ્યારે મોતીની પહોંચી, કેટલો સુંદર શબ્દ, પહોંચી, બસ હવે તો પહોંચી હો, કેટલી વાર લાગશે, બસ હમણાં જ પહોંચી. આ પુષ્ટિ માર્ગના શબ્દો તો જુઓ, તપેલી, જે ભાવથી તપેલી છે એ જ તપેલી. એક એક શબ્દોનો જે પ્રયોગ આપણા સાહિત્યમાં કરવામાં આવ્યો છે. મોતીની પહોંચી જ્યારે આપણે શ્રી ઠાકોરજીને ધરાવીએ ત્યારે હૃદયમાં શું ભાવ વિચારો, કે આ શ્રી ચંદ્રાવલીજીનો ભાવ છે. અધર ઉપર જે ઠાકોરજી મુરલી ધારણ કરે છે, વેણુ ધારણ કરે છે, એ કુમારિકાના ભાવથી. ચિબુક એ શ્રી ચંદ્રાવલીજીનો ભાવ છે. નાકમાં જે નકવેશ્વર પ્રભુ ધારણ કરી રહ્યા છે એ શ્રી ચંદ્રાવલીજી અને શ્રી સ્વામીજીનો ઉભય ભાવ છે. એમ તો 16 શ્રીંગારનું વર્ણન છે, 16 શ્રીંગાર સજ્યામાં, પરંતુ શ્રી હરિરાય મહાપ્રભુએ આ બીજા શિક્ષા પત્રમાં 18 શ્રીંગારનું વર્ણન કર્યું છે, 16 નહીં,
કારણ કે ઘણી બધી માળાઓ ઠાકોરજી ધરાવી રહ્યા છે અને એક એક માળાઓ સ્વરૂપાત્મક છે, એની અંદર ભાવ રહેલો છે. જ્યારે તમે મોતીની સર અલકાવલી ધરાવો ત્યારે ચંદ્રાવલીજીનો ભાવ વિચારવો, જ્યારે મસ્તક ઉપર પાગ પ્રભુ ધરે છે ત્યારે શ્રી યમુનાજીનો ભાવ વિચારવો, મસ્તક ઉપર જ્યારે પાગ ઉપર મુગુટ પ્રભુ ધરાવે છે ત્યારે શ્રી સ્વામીજીનો ભાવ, અને મુગુટ પણ આપણા પુષ્ટિ માર્ગમાં જુઓ, તમે મર્યાદા માર્ગની અંદર જ્યારે દર્શન કરો તો એ મર્યાદા માર્ગમાં ભગવાન મુગુટ સીધો ધરાવે છે અને આપણા પુષ્ટિ માર્ગમાં પ્રભુ મુગુટ તિરછો ધરાવે છે, ચંદ્રિકા તિરછી ધરાવે છે. જેમ ગાગરમાંથી રસ ઢોળવો હોય, બીજા પાત્રમાં લેવો હોય તો ગાગરને તિરછી કરવી પડે, માનો એ અધરામૃત એ સ્વરૂપામૃતનું દાન પ્રભુ આપણને કરાવી રહ્યા હોય, એ મુગુટ પ્રભુ તિરછો ધરાવે છે. એક એક શ્રીંગારનો ભાવ શ્રી ગોકુલનાથજી બતાવી રહ્યા છે. ટોપી જ્યારે ઠાકોરજી ધરાવે છે બાલ લીલા, જન્માષ્ટમીથી લઈને રાધાષ્ટમી સુધી ઠાકોરજીને 15 દિવસ ટોપીના શ્રીંગાર આવે, અને જ્યારે જબલા ટોપી ઠાકોરજી ધરાવે તો શ્રી યશોદાજીનો ભાવ વિચારો, જ્યારે પ્રભુ ગ્વાલ પગા ધરાવે. ઘણી વખત વૈષ્ણવને પૂછવામાં આવે મસ્તક ઉપર શું આવે, મસ્તક ઉપર તો પાગ આવે, પણ પાગ પણ કેટલા પ્રકારની છે, ખીડકીની પાગ, સાદી પાગ, ચીરા પાગ, કુલ્હે પાગ, દુમાલો, ગ્વાલ પગા, ફેંટા, કેટલા પ્રકારની પાગ છે. શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે આ ગ્વાલ પગા છે એ ગોપ બાલકોનો ભાવ છે, ઠાકોરજીના જેટલા પણ સખા છે એના ભાવથી પ્રભુ ગ્વાલ પગા ધરાવે છે. પ્રભુ જ્યારે ટીપારો ધરાવે છે તો ટીપારો તામસી ભક્તોનો ભાવ છે, ફેંટા જ્યારે પ્રભુ ધરાવે છે ત્યારે સાત્વિક ભક્તોનો ભાવ છે, જ્યારે પ્રભુ મસ્તક ઉપર કલંગી ધરાવે છે ત્યારે કુમારિકાઓનો ભાવ છે, જ્યારે શ્રી ઠાકોરજી મસ્તક ઉપર તુર્રા, ઘણા વૈષ્ણવને તો આ શબ્દ નવો લાગશે, રૂપેરી તુર્રા, સુનેરી તુર્રા, કેવા કેવા શબ્દો, ફૂંદના તુર્રા, લૂમ, ઘણી વખત ઠાકોરજીને લૂમ તુર્રાના શિંગાર આવે, તુર્રાનો ભાવ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. ચંદ્રિકા એ શ્રી સ્વામીજીના ભાવથી ત્રણ જે ચંદ્રિકા ધરાવે છે, ઘણી વખત ત્રણ ચંદ્રિકાનો જોડ આવે, એક છે સાદી ચંદ્રિકા જે પાગ ઉપર આવે, અને એક છે જોડ, એ જોડમાં પણ ત્રણ ચંદ્રિકા, પાંચ ચંદ્રિકા, સાત ચંદ્રિકા, એ રીતના જોડ બંધાય છે. જોડ એટલે કે ભેગા થવું. હવે ત્રણ ચંદ્રિકા જ્યારે ઠાકોરજી ધરાવે છે ત્યારે ત્રણ પ્રકારના ભક્તો, રાજસી, તામસી અને સાત્વિક ભક્ત નો ભાવ છે. જ્યારે પ્રભુ શ્રીંગાર ધરાવીને દર્પણ જુએ છે, કેટકેટલું વર્ણન, આમાં આમાં સમય વ્યતીત થઈ જાય, બહુ લાંબુ લિસ્ટ છે, પણ જ્યારે ઠાકોરજી દર્પણ જુએ છે શ્રી ગોકુલનાથજી એનો ભાવ સમજાવતા કહે છે કે સ્વામીજી કે શ્રીઅંગ કો પ્રતિબિંબ, મેરો મુખ નીકો કે તેરો મુખ પ્યારી, કેટલો સુંદર એ પગ, જ્યારે શિંગારના દર્શન ખુલ્યા હોય અને એ દ્વાર હજી ખુલે તેરો ખસે, અને એ શ્રી હરિરાય મહાપ્રભુ એક એક શિંગારનું વર્ણન આ બીજા શિક્ષાપત્રની અંદર કરી રહ્યા છે. મુખારવિંદથી આપનું ધ્યાન હવે બાહુ ઉપર, કે જ્યાં શ્રી ઠાકોરજીએ ખૂબ સુંદર રત્ન જડિત સુંદર બાજુ બંધ ધરાવ્યા છે, આપ એ બાજુ બંધના દર્શન કરી રહ્યા છે.
બાજુ બંધમાં શ્રી હસ્તમાં રેશમી ફૂમતા શ્યામ રંગના શ્રી યમુનાજી નો ભાવ. જો આપણા જેટલા પણ આભૂષણો છે એ આભૂષણોની અંદર આપણે પડછિયા લગાડીએ છીએ, અને પડછિયા કયા રંગના હોય? શ્યામ રંગના. એ શ્યામ રંગ શ્રી યમુનાજીનો ભાવ છે પ્રિયજનો. એ આભરણ એમને એમ ટકતા નથી, શ્રી યમુનાજીને બાંધીને રાખે છે. જ્યારે તમે બાજુબંધ ધરાવો ત્યારે શ્રી યમુનાજીનું સ્મરણ કરો. ઘણી વખત વૈષ્ણવને અમે જોઈએ એવી ગાંઠ બંધે ને, આપણે તે ગાંઠનો છે જ નહીં. આમ કરીને ચોકડી કરીને ગાંઠ ભાઈ હવારે ખુલે નહીં, પછી સુખરણ બાંધતા હશે. શિંગાર ધરાવતી વખતે પડછિયામાં લગાવ સમર્પિત કરવો. જે પડછિયા છે ને એ પડછિયામાં લગાવ એટલે કે પ્રેમ, થોડોક લગાવ લઈ બંને પડછિયામાં લગાવી અને પછી શ્રીયસ્તમાં આટી દઈ અને શું કહેવાય ને, સમજી જાઓ હવે, આમ આમ કરી લેવાનું. બે પડછિયા ભેગા કરી આ શિંગારની રીત છે. એટલે તો ગાંઠ બાંધે, પછી તો ગાંઠ ખુલે નહીં, પછી તો કાતર લાવે. અરે ઠાકોરજી ડરી જાય, એવું હવે આ શું કરવાનું છે? કેટલી સાવધાની રાખવાની છે. હવે તો એવું અમે ઘણી જગ્યાએ જોયું, મોતી તરત ઇન્સ્ટન્ટ આમ સીધા હાથમાં આમથી જ પરોવી જાય, એટલું ઈઝી. એવી જ તૈયારી કરે, બે પડછિયા ભેગા કરીને એમાં એક મોતી હોય અને સીધું મોતી જ આમ ફિટ થઈ જાય, એકદમ ઈઝી. ભલે એ બી ઠીક છે, પણ ગાંઠ નહીં બાંધવી. ગાંઠ પડી જાય ને ભાઈ ખોલી બહુ તકલીફ થાય. ત્યારે સંબંધોમાં પણ, વિચારોમાં પણ, વૈષ્ણવ વૈષ્ણવમાં પણ જ્યારે ગાંઠ પડી જતી હોય છે ને ત્યારે ગાંઠ ખુલતી નથી, ગમે તેટલા પ્રયત્ન કરો ને. તો અહીંયા શ્રીરાય મહાપ્રભુની દ્રષ્ટિ હવે એ બાહુ બાજુ ઉપર, કે જ્યાં શ્રી ઠાકોરજીએ બહુ સુંદર બાજુ બંધ રત્ન જડિત ધરાવ્યા છે, બાજુ થી આપની દ્રષ્ટિ શ્રીનાથજીના એ પ્રભુના શ્રી હસ્ત ઉપર, કે જ્યાં ખૂબ સુંદર રત્ન જડિત પહોંચી કળા સ્વર્ણના આપે ધરાવેલા છે, આપના એક એક દશાંગુલી દસમા શ્લોકની અંદર શ્રી હરિરાય મહાપ્રભુ ઠાકોરજીની એક એક ઉંગુલીના દર્શન કરી રહ્યા છે. જો આ દર્શન કઈ રીતે કરવા, અને એ ઉંગલીઓમાં જે ઠાકોરજીએ આભરણ આભૂષણ ધરાવ્યા છે એના દર્શન કરી રહ્યા છે. શ્રી ગોકુલનાથજી ભાવ ભાવનાની અંદર સમજાવી રહ્યા છે કે દસ આંગલીઓમાં જે પ્રભુએ આભૂષણ ધરાવ્યા છે એ દસ પ્રકારની દશધા ભક્તિ છે. કેટલા શિંગાર ઠાકોર કેવલ હસ્તમાં પહોંચી અને બાજુ જ નથી, એક એક ઉંગલીઓના શિંગાર છે. એ શિંગારનું વર્ણન અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુ કરી રહ્યા છે કે જેમની બંને શ્રી હસ્તની દશે આંગલીઓમાં રત્ન જડિત ઉત્તમ મુદ્રિકાઓ બિરાજી રહી છે, જેમનું કટિસ્થલ કિંકણી ક્ષુદ્ર ઘંટિકા નાની ઘુઘરીઓ યુક્ત પટ્ટગુચ્છ કંદોરાથી સુશોભિત છે. શ્રી હરિરાય મહાપ્રભુની દ્રષ્ટિ એ શ્રી ઠાકોરજીના કટી પ્રદેશ ઉપર પડી, કે જ્યાં ખૂબ સુંદર પ્રભુએ કટી મેખલા ધરાવી છે. કેટલો સુંદર ભાવ છે! જ્યારે અનુભવી વૈષ્ણવ જ્યારે ઠાકોરજીના શિંગાર કરતા હોય ને ત્યારે એને સૌથી વિશેષ આનંદ કયા શિંગારમાં આવે? આ કટી મેખલા ધરાવવામાં. માનો ઠાકોરજીનું આલિંગન કરતા હોય એવો ભાવ ત્યાં પ્રગટ થાય છે. કટી મેખલા એમને એમ નથી ધરાવતી, ઠાકોરજીને થોડાક નજીક લેવા પડે.
અને માનો એ ભગવદીઓ એ વૈષ્ણવ ઠાકોરજીનું ઠાકોરજી માને માનો એ ભગવદીઓનું આલિંગન કરતા હોય, પ્રભુએ આપણું આલિંગન કરતા હોય એવો ભાવ ત્યાં પ્રગટ થાય છે. અને હવે શ્રી હરિરાય મહાપ્રભુની દ્રષ્ટિ શ્રી ઠાકોરજીના સુકોમલ ચરણારવિંદ, કે જ્યાં સુંદર નૂપુર ધરાવ્યા છે, સનુપુર પદન્યાસ ધ્વનિ મોહિત ગોપિક દિગંબરો નખ વિદુંજ્યોત જ્યોત્સના જીત નિશાપતિ. ઠાકોરજીએ ચરણારવિંદમાં ખૂબ સુંદર નૂપુર ધરાવ્યા છે અને એ નૂપુરનો નાદ માનો આખા નંદાલયમાં વ્યાપી રહ્યો છે. એક બાજુ શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં ધરેલા નૂપુર અને એક બાજુ ગૌશાળામાં ગાયોના ગળામાં બંધાયેલી ઘંટી, માનો એક મધુર સંવાદ ઠાકોરજીનો અને ગૌ માતાનો ચાલી રહ્યો હોય. અહીંયા ઠાકોરજી ચરણારવિંદના નૂપુરથી ઝનઝન, અને એનો જવાબ માનો ગૌ માતા આપી રહી હોય, ટન ટન છન છન ટન ટન છન છન ટન ટન, જ્યાં આ સંભળાય એ તો વૈષ્ણવનું આંગણું. વૈષ્ણવના આંગણામાં કેવો નાદ આવવો જોઈએ, એ ઠાકોરના ચરણારવિંદની ઝન ઝન અને ગૌ માતાના ગળાની એ ટન ટન. હવે તો એવો સમય નથી વાલા વૈષ્ણવ કે આપણે આપણા આંગણામાં ગૌ માતાને બાંધી શકીએ, પરંતુ આપ બધા તો મહદ ભાગ્યશાળી છો કે પૂજ્ય દાદાજીના અનુગ્રહથી આપ બધાને, આપ બધા એમ કહી શકો કે આ મારી ગૌશાળા છે, એવું એક ગૌરવ આપ બધાને આપ્યું છે આપણી આ રસિયા પ્રભુની કામધેનુ ગૌશાળા દ્વારા. અમારા ગૌ ભક્ત પોપટ બાપા પણ અહીંયા આવેલા છે, પૂજ્ય દાદાજીએ એમને પોતાનો મનોરથ પ્રગટ કર્યો અને એમને તૈયારી બતાવી અને એ રસિયા પ્રભુની એ ગૌશાળા નિર્માણ થઈ. આજે રસિયા પ્રભુના જ અનુગ્રહથી આપણે તો શું ગૌ સેવા કરી શકવાના, 35-40 ગાયો આપણી ગૌશાળામાં બિરાજમાન છે અને ઘણા ઘણા વૈષ્ણવ પછી ભારતમાં હોય કે વિદેશમાં હોય એ ગૌ માતાના દર્શન કરે છે, ગૌ માતાની સેવા કરે છે, તન મન ધનથી એમાં વિનિયોગ કરાવે છે. અને આ વખતે તો એટલો સુંદર એક અવસર પ્રાપ્ત થવાનો છે બધાને કે આપણા રસિયા પ્રભુ સર્વપ્રથમ વખત આપણી એ ગૌશાળામાં પધારવાના છે. આ વખતે પરિસ્થિતિઓ જ એવી છે કે રસિયા પ્રભુનો જ એવો અનુગ્રહ થયો કે હવે તો મારે ત્યાં જ જવું પડે, અહીંયા બધાને ભેગા નથી કરવા. તો બધાને હું ખાસ આચાર્ય પીઠથી વાત કરીશ કે જરૂરથી આ લાભ લેવા જેવો છે. પુષ્ટિધામથી 200ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, તો જેને પણ વહેલા તે પહેલા, અત્યારના ફ્રી છે પછી નક્કી નહીં, અત્યારના તો સેવા લઈ જવાની જવાબદારી પાછું આવશે બી ખરા ને, એટલે આવા જવાની બંને વ્યવસ્થા કરવામાં આવે. પૂછી લઉં પાછું કે અહીંથી અમે તો લઈ જવાની જ વ્યવસ્થા હતી, આવવાનું તમારી રીતે, બંને વ્યવસ્થા કરવામાં આવેલી છે. ત્યાં સુંદર વ્યવસ્થા છે, દર્શનનો લાભ રાસ લેશું, વચનામૃત કરશું અને પછી મહાપ્રસાદ પણ ત્યાં લઈને બધા આનંદ કરશું. તો જરૂરથી બધાને આવવાનું છે, લાભ લેવાનો છે. શરીરાય મહાપ્રભુએ ચરણારવિંદના નૂપુર નું વર્ણન કરી રહ્યા છે. શ્રી ઠાકોરજીએ પોતાના હૃદયની નજીક વાઘ નખ ધરાવ્યો છે. શ્રી હરિરાય મહાપ્રભુનું ધ્યાન ત્યાં કેન્દ્રિત થઈ ગયું અને એ વાઘ નખ કેવો છે, વાંકો છે.
ક્યારેક આપ દર્શન કરો એ વાઘનખના, વાઘનખ વાંકો છે. શરીરાય મહાપ્રભુ અને ટીકાકાર ખૂબ સુંદર આજ્ઞા કરે છે કે આ વાઘનખ વાંકો છે એનું કારણ શું. આપ આજ્ઞા કરી રહ્યા છે કે ઘણા જીવો આ વાઘનખની જેમ વાંકા છે અને એ વાંકા જીવોનું પણ પ્રભુ સ્વીકાર કરે છે. પ્રભુ એવા જીવોને પણ પોતાની કૃપા રસનું દાન કરે છે. માનો એ વાઘનખ વાંકું ધરાવીને પ્રભુ એ જીવોને કહેતા હોય કે તું વાંકો અને તારી સાથે હું વાંકો, તું તો થોડોક વાંકો છે પણ હું તો લલિત ત્રિભંગી છું. જ્યારે ઠાકોરજી વેણું ધરાવે ત્યારે ત્રણ અંગથી પ્રભુ વાંકા બને છે. ઘણા ઘણા ભાવ એ વાઘનખના બતાવવામાં આવ્યા. બાલ ભાવની અંદર જો વિચાર કરીએ તો સિંહપોર, કે યશોદા મૈયા એ ઠાકોરજીને કહે છે કે તું, કારણ કે ઠાકોરજીનો સ્વભાવ દોડી દોડીને બહાર પધારી જાય, તો યશોદા મૈયા ઠાકોરજીને કહે કે લાલા બહાર મત જઈયો, બહાર તો હાઉ એ સિંહપોર. ઠાકોરજીની રક્ષા માટે, એટલા માટે જન્માષ્ટમી થી લઈને રાધાષ્ટમી સુધી વાઘનખનો શિંગાર આવે છે, બાલ લીલા. અને જો કિશોર લીલાનો વિચાર કરીએ કે જ્યારે ઠાકોરજી એ વ્રજ ભક્તોના મનોરથ પૂરા કરતા હોય ત્યારે એ વાઘનખમાંથી જ જાણો નરસિંહ સ્વરૂપ પ્રગટ થઈને એ દ્વાર ઉપર દ્વાલપાલ બનીને રક્ષા કરતું હોય કે પ્રભુની લીલામાં કોઈ વિક્ષેપ ન કરે. એક એક આભૂષણોના જે ભાવ શેરડાએ મહાપ્રભુ અહીંયા બતાવી રહ્યા છે અદ્ભુત છે પ્રિયજનો. અને હવે પ્રશ્ન જાગ્યો કે શૃંગારનું તો બહુ સુંદર વર્ણન થયું પણ પ્રભુએ વસ્ત્ર શું ધરાવ્યું છે. ત્યાં શેરરાય મહાપ્રભુ જોઈ રહ્યા છે દિગંબરો નખ વિધુ, કે ઠાકોરજી કેવા છે, કે ઠાકોરજી દિગંબર છે, કોઈ પણ વસ્ત્ર ધરાવ્યું નથી. દિશાઓ જેના વસ્ત્ર છે એવું સ્વરૂપ પ્રભુનું છે. નિરાવરણ સર્વાંગથી, ઉષ્ણકાલ અત્યારનો તો શીતકાલ ચાલી રહ્યો છે, ઠાકોરજીના સર્વાંગના દર્શન ન થાય પણ જ્યારે ઉષ્ણકાલ હોય ત્યારે પ્રભુ પોતાના સર્વાંગના દર્શન, હલકા શિંગાર હોય, એક પરદની આડબંધ ઠાકોરજી ધરાવ્યું હોય અને આખા તમે દર્શન પીઠિકાથી લઈને ચરણારવિંદથી લઈને હૃદય પ્રદેશ અને આખું મુખારવિંદ અને પીઠિકાના પણ એક એક ચિહ્નો ના દર્શન આપણને થાય છે. શેરરાય મહાપ્રભુ આગે કરી રહ્યા છે કે ઠાકોરજી તો દિગંબર છે. જો આપણા વાર્તા સાહિત્યમાં બે પ્રસંગો એવા આવે છે કે જ્યાં ઠાકોરજીએ આ સ્વરૂપે દર્શન દીધા છે. યાદ કરાવું, ગિરધરજીને જ્યારે પરીક્ષા કરવાનું મન થયું સુરદાસજીની, કે ભાઈ સુરદાસજી તો નેત્ર એમને છે નહીં અને છતાં પણ બધા જ વર્ણન કરે છે શિંગારના, લાવ જોઉં તો ખરા. અને આજે શું કર્યું, ઠાકોરજીને કોઈ વસ્ત્ર જ ન ધરાવ્યા અને સુરદાસજીને બોલાવ્યા, સુદાસજી આપ દર્શન તો કરો, આ ઠાકોરજીને કેટલે સુંદર શિંગાર ધરાય, કેટલે સુંદર આભૂષણ, કેટલે સુંદર વસ્ત્ર ધરાય, આપ કશું વર્ણન તો કરો. અને ત્યાં સુરદાસજી વર્ણન કરતા કહે છે કે દેખો રી હરી આજ નંગમ નંગા, જેવા છે એવા કહી રહ્યા છે. એક સુરદાસજીને અને બીજું કિશોર સ્વરૂપે કુંભનદાસજીને, એ માખણ ચોરી કરતા જ્યાં કુંભનદાસજીને કહ્યું કુંભન ચલ ઘોડા બન જા, કયો પ્રભુ કે મેં તેરે ઉપર ચડુંગો, મટકી જો ઉપર હે બાકુ ફોડુંગો.
અને જ્યાં ઠાકોરજીએ કુંભનદાસજીને ઘોડો બનાવીને એના ઉપર ચડ્યા, ઠાકોરજીની પરત ની ખુલી ગઈ. અરે એ ધોતી તો સંભાળો. અને કુંભનદાસજી કેવા દર્શન કરી રહ્યા છે, નિરાવરણ એ પ્રભુના દર્શન કુંભનદાસજીને થયા છે. અને માનો એ જ દર્શન આજે આપણને શ્રી હરિરાય મહાપ્રભુ કરાવી રહ્યા છે કે પ્રભુ કેવા છે, કે દિગંબર છે. પ્રભુના એ રસાત્મક ભાવાત્મક લીલાત્મક સ્વરૂપને વંદન કરી ખૂબ સુંદર અહીંયા ઠાકોરજીના શૃંગારનું સ્વરૂપનું વર્ણન છે. હવે આગળ આ દ્વિતીય શિક્ષા પત્રની અંદર પ્રભુના સ્વભાવનું વર્ણન છે. ખૂબ સુંદર તો પ્રભુ લાગે છે, પણ હવે એ પ્રભુનો સ્વભાવ કેવો છે એનું વર્ણન કરતા શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે. સ્વગોપિકા ગુડ ચૌર કૃત સંકેત ગોપન પરમાનંદ સંદોહ સદા દુઃખ વિવર્જિત. ઠાકોરજીનો સ્વભાવ કેવો, શેરાયજી આજ્ઞા કરે છે કે જે પોતાના ગોપીજનોના ભાવને ગૂઢ રાખે છે. પ્રીત હિયે મે રાખીએ પ્રગટ કિયે રસ જાય. તથા એમણે કરેલા સંકેતને પ્રભુ ગુપ્ત રાખે છે. નિરંતર દુઃખથી રહિત છે પ્રભુ. ગોપીજનો નંદાલયમાં આવે અને ઠાકોરજીને અનેક અનેક સંકેતો, જે સાઇન લેંગ્વેજ, નૈનો કી ઇશારો કી ભાષા, જેમ પ્રારંભમાં જ કહેવામાં આવ્યું હતું કે ભાઈ જો આંખના નેત્રોથી એના ઇશારાથી કામ થતું હોય તો બોલવું નહીં. અને જ્યારે ગોપીજનો આવે તો ઠાકોરજીને એ ઇશારા, એ સાઇન લેંગ્વેજ, એ ઘણા બધા સંકેત કરતા કરતા, અને દરેક સંકેત ઠાકોરજી ગુપ્ત રાખે છે. એવો ઠાકોરનો સ્વભાવ છે. શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે કે પ્રભુનો સ્વભાવ કેવો છે. ક્ષણમ ક્રુદ્ધ ક્ષણમ રુષ્ટ સ્વલ્પ વસ્તુ સુતોષિત સ્વકીય હૃદયાભિજ્ઞ સ્તદન્ય જ્ઞાન વર્જિત. ઠાકોરજી એ નાનકડું બાળક, અને એ બાળકનો સ્વભાવ કેવો કે ક્ષણમ ક્રુદ્ધ, થોડીક નાની નાની વાતમાં ક્રોધ, નાની નાની વાતમાં રુષ્ટ થઈ જાય, નાની નાની વાતમાં પ્રસન્ન થઈ જાય, એવો ઠાકોરજીનો સ્વભાવ છે. ક્ષણમાં ક્રોધયુક્ત અને ક્ષણમાં હર્ષયુક્ત થઈ જાય છે. અને જે ભક્તો ઘરે છે એમાં જે ભક્તો, જે ભગવદીઓ જે કાંઈ પણ ધરે છે એમાં પ્રભુ સંતોષ પામે છે. સ્વલ્પ વસ્તુ સુતોષિત. પદ્મનાભદાસ છોલા ધરાવતા અને છોલામાં પ્રભુ પ્રસન્ન રહેતા. જ્યારે એ જ મથુરાધીશ શ્રી ગિરધરજીને ત્યાં પધાર્યા અને 56 ભોગ ધરાવ્યો, પ્રભુ આપને આનંદ તો આવ્યો ને, ત્યારે પ્રભુ એ જ કહ્યું કે મને પદ્મનાભદાસના છોલા જેવો સ્વાદ નથી આવતો. સ્વલ્પ વસ્તુ સુતોષિત, કે પ્રભુને જે કાંઈ પણ ધરાવો, એક મિશ્રીની ટૂંક ઠાકોરજીને ધરાવો, એ નાનકડા મિશ્રીની ટૂંકમાં પ્રભુ પ્રસન્ન છે, આવો પ્રભુનો સ્વભાવ છે. પોતાના ભક્તના હૃદયમાં પ્રગટેલા મનોરથને જાણવા વાળા. બસ એક વખત આપણે સન્મુખ તો થઈએ. જે તમારો મનોરથ છે તમારે કહેવાની જરૂર નથી, તમારે જતાવાની જરૂર નથી, ઠાકોરજી જાણી જાય છે. ચિત્ત સ્વામી જ્યારે એને ખબર પડી કે શ્રી ગુસાઈજીનો જય જયકાર થઈ રહ્યો છે, લાવ હું જોઉં તો ખરા ને પરીક્ષા કરવા માટે ખોટું નારિયેળ, ખોટો સિક્કો, અને જ્યાં સામે ધર્યું જે ખોટું લઈને આવ્યા હતા એ પણ સાચું થઈ ગયું.
એક વખત તમે સન્મુખ તો થાવ, ખોટા હશો ને તો પણ સાચા થઈ જશો. ક્ષણમ રુષ્ટ ક્ષણમ ક્રંધ, નાની નાની વાતમાં ક્રોધ આવી જાય, નાની નાની વાતમાં પ્રસન્ન થઈ જાય, એવો પ્રભુનો સ્વભાવ છે. ભગવદીઓ વર્ણન કરતા કેટલું સુંદર વર્ણન કરી રહ્યા છે. દેખો હરિજુ કો સ્વભાવ, આવો એકાદ બે કડીનો ગાન કરીએ. દેખો હરિજુ કો એક સ્વભાવ, દેખો હરિજુ કો એક સ્વભાવ, અતિ ગંભીર ઉદાર ઉદધી, અતિ ગંભીર ઉદાર ઉદધી, જાન શિરો राय जीतनी सेवा को फल, मानत मेरु समा कोटि सिंधु अप राध क्षमा करे, कोटि सिंधु अप राध ઠાકોરજી ને સન્મુખ નથી થયા, અને બહુ સમય પછી ઠાકોરજી ને સન્મુખ થયા છતાં પણ જબ દેખો તબ તેસે, જરા પણ મનમાં શોક પ્રભુ પ્રગટ નથી કરતા. આટલો સમય તને મારો વિચાર ન આવ્યો, તને મારી યાદ ન આવી, જબ દેખો તબ તેસે. વદન પ્રસન્ન કમલ સન્મુખ વે, દેખત હો હરિ જે સે, વિમુખ ભયે કૃપાયા મુખ ભયે કૃપાયા મુખ કી, જબ દેખો તબ દેખો, જબ દેખો તબ દેખો. લૌકિક સ્વભાવ, કોઈ આપણને યાદ કરે ન કરે, કોઈ આપણને ફોન ન કરે કરે તો આપણને ખોટું લાગી જાય. બહુ ટાઈમ પછી ફોન કર્યો, પણ ઠાકોરજી નો કેવો સ્વભાવ છે, જબ દેખો તબ દેસે. ભક્ત વિરહ કાતર કરુણામય, ભક્ત વિરહ કાતર કરુણામય, બોલત તા છે દેખો હરિ જુ કો
भक्त विरह कातर करुणामय डोलत पाछे पाछे। ठाकुर जी केवा छे? जित देखूं तित आड़ो ही आवे, बिना बुलाए डोले, माई मेरो श्याम लगो संग डोले। अहिया तो आपना प्रभु केवा छे कि केवल परे कहिए तोय पासे आवी जाए। आपना सूरत अने एनो प्रसिद्ध प्रसंग कि ज्यां परे कहिए, श्री गोसाई जी कहू के परे परे, अने परे कहता नी साथे ए ठाकुर नजीक आवी जाए, एवो आ मार्ग श्री महाप्रभु जी नो छे। श्री ठाकुर जी नो स्वभाव केवो छे कि नानी नानी वात मां प्रसन्न थाय, नानी नानी वात मां क्रोधित थई जाए, गुड लीला करवामां जे तत्पर छे, भक्तों माटे गुड भावात्मक अने रसात्मक छे, विपरीत गति अने क्रिया वाला जे छे एवा आपड़ा ठाकुर जी छे। करतुम अकर्तुम अन्यथा करतुम सर्व सामर्थ्यवान प्रभु छे। क्यांक बाल भाव थी सेवाई रहा छे, क्यांक किशोर भाव थी सेवाई रहा छे, कोईनो माधुरी भाव छे, कोईनो सख्य भाव छे। सर्वदा सर्व भावे न भजनियो व्रजाधिप, सर्व भाव ने पोषवा वाला आपड़ा प्रभु छे। शरीराय महाप्रभु हवे आ शिक्षा पत्र नो विराम करी रहा छे। खूब सुंदर प्रारंभ में शेरराय जी ए स्वरूप नु वर्णन करियो, श्रृंगार नु वर्णन करियो, श्री ठाकुर जी ना स्वभाव नु वर्णन करियो, ने हवे 19मा श्लोक नी अंदर शेरराय महाप्रभु आपने कही रहा छे। श्रीमदाचार्य कृपया तिष्ठ स्वगृहे हरि एवं विद सदा हस्ते योगिनः पारदो यथा। श्रीमदाचार्य कृपया तिष्ठति स्वगृहे हरिः। आवा मधुराधिपति, आवा रसात्मक स्वरूप आपड़ा घर में कोनी कृपा थी बिराजी रहा छे। हवे श्री आचार्य चरणनी ए असीम कृपाने श्री राय महाप्रभु याद करी रहा छे। जो प्रथम शिक्षा पत्रनी अंदर पण एनी फलस्तुतिमा श्री राय महाप्रभुए श्री महाप्रभुजीनी ज कृपानो प्रसाद, क्या जेटलू पण आ पुष्टि मार्गनो जे आनंद छे श्री वल्लभ श्री वल्लभाचार्य प्रसादेन, અને અહીંયા પણ શેરરાય મહાપ્રભુ એ જ આજ્ઞા કરી રહ્યા છે કે આપને જે આનંદ આપી રહ્યું છે, જે સ્વરૂપ આપણા ઘરમાં બિરાજી રહ્યું છે, એ સ્વરૂપ શ્રી આચાર્ય મહાપ્રભુની કૃપાનું ફળ છે। શ્રી આચાર્યજીની કૃપાથી જ શ્રી હરિ આપણા ગ્રહમાં બિરાજે છે। જેમ યોગી જનોના હસ્તમાં પારો સાવધાનીથી રહે, બસ એવી જ સાવધાની આપણે ઠાકોરજીની સેવામાં રાખવાની છે। ચેતસ્તત પ્રવણમ સેવા, જેમ હાથમાં પારો લઈએ અને પારાનો સ્વભાવ છે ટકે નહીં, પણ એ યોગીજન જેનું ચિત્ત શાંત છે, નિર્મળ છે, એકાગ્ર છે, એ યોગીજનોના અહીંયા દાખલો દ્રષ્ટાંત કેટલું સુંદર શ્રીરાયજી આપે છે। જેમ યોગીજનો પોતાના હાથમાં એ પારાને સ્થિર કરી રહે છે, બસ આપણે પણ આપણા ઘરની અંદર આપણું મન પ્રભુના ચરણારવિંદમાં સ્થિત કરવાનું છે। ચેતસ્તત પ્રવણમ સેવા, જે પણ સેવા થઈ રહી છે, જે પણ અમે હાથ પવિત્ર પુષ્ટિ માર્ગમાં, તો કેટલો સુંદર શબ્દ, શું કરો છો, અમે તો બસ હાથ પવિત્ર કરીએ છીએ, સેવા કરીએ છીએ, એવું બોલીએ તોય ક્યાંક ને ક્યાંક એ અહંકાર પ્રગટ થઈ જાય। આપણાથી શું સેવા થવાની, આપણે શું સેવા કરી શકવાના છીએ? જે કાંઈ પણ થઈ રહ્યું છે એ તો શ્રી મહાપ્રભુજીની કૃપા છે। શરણાય મહાપ્રભુ એ જ કૃપાનું સ્મરણ અહીંયા 19મા શ્લોકની અંદર આપણને કરાવી રહ્યા છે। શ્રી આચાર્ય મહાપ્રભુની કૃપાથી જ આપણા ઘરમાં શ્રી ઠાકોરજી પધાર્યા છે।
શું આજ્ઞા કરી? જ્યારે ઠાકોરજી આપણા ઘરમાં પધરાવ્યા ત્યારે શ્રી આચાર્યજી શું આજ્ઞા કરી? મેં તો કહું મેરો સર્વસ્વ દે રહ્યો, તું અપનો સર્વસ્વ જાની કે સેવા કર્યો? આજ વિચાર કરો, આપણે આપણી પ્રિય વસ્તુ કોઈને ન આપીએ, પછી આચાર્ય મહાપ્રભુ કેવા છે? અદે દાન દક્ષ, જે કોઈ ન આપી શકે એવું દાન શ્રી આચાર્યજી આપ્યું છે. શ્રી ગોવર્ધનનાથજી આપણને પધરાવી દીધા, શ્રીનાથજી આપણને ઘરમાં પધરાવી દીધા, આ શ્રી મહાપ્રભુજીની કૃપા છે. પોતાનું સર્વસ્વ આપવું એ સરળ નથી. વાર્તા પ્રસંગોમાં પ્રસંગ આવે છે, એક વૈષ્ણવ બહુ ભાવથી સેવા કરતો અને એ વૈષ્ણવના ઘરમાં એક વૈષ્ણવ નિત્ય એ સ્વરૂપના દર્શન કરવા આવતો અને જ્યારે દર્શન કરતો ત્યારે એને કહેતો કે આ સ્વરૂપ મને પધરાવી દે ને, આપે વૈષ્ણવનું નામ સ્મરણ કરજો. જગન્નાથ જોશી કી વાર્તા. આ સ્વરૂપ મને પધરા, એ સ્વરૂપમાં એ વૈષ્ણવની એટલી આસક્તિ. ઠાકોરજી એને કહ્યું કે મારે એને ત્યાં પધારવું છે અને એ વૈષ્ણવનો ભાવ જોઈને પોતાનું સર્વસ્વ વિચાર તો કરો. જેની એટલા વર્ષોથી સેવા કરતા હતા, હવે એ વૈષ્ણવના મનોરથ પૂરા કરવા માટે તું પધરાઈ જજે. એવો માર્ગ છે વાલા વૈષ્ણવ આપણો, તું ભાવથી સેવા કરજે. એટલે વૈષ્ણવે કહ્યું કે તમે શું કરશો? હવે હું તો વ્રજવાસ કરીશ, હું વ્રજમાં જઈશ. કહેવાનો તાત્પર્ય, જે કોઈ ન આપી શકે એવું દાન શ્રી આચાર્ય મહાપ્રભુએ આપ્યું છે. આપણા ઘરમાં બિરાજતો ઠાકોર અને ઠાકોરની સેવા એ કેવલ સેવા નથી, એ ક્ષણ ક્ષણમાં શ્રી મહાપ્રભુજીની કૃપાનો અનુભવ છે. તમે મંગળા કરાવી રહ્યા છો, તમે ભોગ ધરાવી રહ્યા છો, તમે શિંગાર કરી રહ્યા છો, તમે ઠાકોરજીને પોઢારી રહ્યા છો, એ શ્રી મહાપ્રભુજીની કૃપાનો અનુભવ તમને થઈ રહ્યો છે. ભોગ શિંગાર યશોદા મૈયા મોહે તો શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. યાદ કરો એ નારણદાસ બ્રહ્મચારી આ જીવન સેવા કરી ગોકુલ ચંદ્રમાજીની અને જ્યારે છેલ્લો સમય આવ્યો કે હવે પ્રભુ એ હાથ જોડીને ઠાકોરજીની સન્મુખ ઉભા છે, શ્રી ગોકુલ ચંદ્રમાજી કહી રહ્યા કે મેં તેરી સેવા સે બહોત પ્રસન્ન હું, તું કછું માંગ મોસુ. અને ત્યાં શું માંગ્યું? પ્રભુ આપ હવે શ્રી વલ્લભના ઘરે પધારી જાઓ, હવે મારાથી આપની સેવા નહીં થઈ શકે. કઈ રીતે આ શબ્દો એમના મુખમાંથી પ્રગટ થયા હશે વિચાર તો કરો. આપણે કલ્પના ન કરી શકીએ કે જે આખો દિવસ ઠાકોરજીની સેવામાં રત હોય અને હવે ઠાકોરજી એને કહે છે કે કંઈક માંગ. અને શું માંગ્યું? પ્રભુનું સુખ માંગ્યું. તત્સુખાત્મક ભાવ કે પ્રભુ હવે મારું શરીર લાચાર થયું છે, હવે મારાથી એ સેવા નહીં થઈ શકે, હવે આપ શ્રી વલ્લભના રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે. ભોગ શિંગાર યશોદા મૈયા મોહે શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. એમના જ હાથથી હું સદા પ્રસન્ન રહું છું. જ્યારે જ્યારે સેવામાં હો ત્યારે શ્રી આચાર્ય મહાપ્રભુની કૃપા, આપની કૃપાથી આ મને સેવા કરવાનો શિંગાર કરવાનો અધિકાર પ્રાપ્ત થયો, નહીં તો ક્યાં ભટકતો હોત? આજે થયું શું? હું ભલો મારા ઠાકોરજી ભલા, પછી મહાપ્રભુજી તો જ્યારે બ્રહ્મ સંબંધ હોય ને, જ્યારે અમારે લગ્ન હોય ને, અમારે કઈ પધરામણી હોય ને, ત્યારે જ વલ્લભને યાદ કરવા. અહીંયા તો ક્ષણ ક્ષણ શ્રી હરિરાય મહાપ્રભુના એ ભાવોનો વિચાર કરો. ઢોર કછું જાન્યો નહીં બિના શ્રી વલ્લભ એક, શ્રી મહાપ્રભુજી વગર બીજું કશું જ નથી. પુષ્ટિ ભક્તિ માર્ગ એ શ્રી મહાપ્રભુજીનો માર્ગ છે, એ શ્રી વલ્લભનો માર્ગ છે અને શ્રી વલ્લભની કૃપાથી ફલિત થતો માર્ગ છે. જો આપણે શ્રી વલ્લભને ભૂલી જશું તો આપણા ઠાકોરજી પણ આપણાથી રિસાઈ જશે. આજે ઠાકોરજી બોલતા નથી કારણ કે તમે વલ્લભ સાથે બોલતા નથી.
જ્યારે આપણે વલ્લભ સાથે બોલતા થઈએ, વલ્લભની ટહેલમાં જઈએ, વલ્લભની સેવામાં પહોંચીએ, વૈષ્ણવને દૂર દૂર બેઠક કરવા જવું ગમે છે પણ નજીકમાં બિરાજતા વલ્લભના ચરણ સ્પર્શ કરવાની સમજ નથી, કેવો દુર્ભાગી વૈષ્ણવ છે આ, એને દૂર દૂર બબે રાતનો સફર કરીને શ્રી મહાપ્રભુજીની બેઠક જી કરવા જવું છે પણ એની બાજુમાં વલ્લભ બિરાજતા હોય ને એમ ન થાય કે લાવ ઉઠીને વલ્લભને દંડવત કરીને આવું, એને વિચાર નથી આવતો. તમે એટલી દૂર જાઓ ત્યારે વલ્લભ પણ વિચારતા હશે તારે બાજુમાં કોણ છે. સ્વવંશે સ્થાપિતા અશેષ મહાત્મા શ્રી મહાપ્રભુજી વલ્લભ કુળની અંદર પધરાવ્યું છે અને એ વલ્લભમાં જયારે આપણે ભેદ જોઈએ, એ વલ્લભના સ્વરૂપમાં જયારે આપણે ભેદ જોઈએ ત્યારે સુરદાસજીના વચનો આપણને યાદ આવવા જોઈએ, કાને પડવા જોઈએ. સુર કહા કહે દીધ આંધરો બિના મોલ કો ચેરો આપણી બાજુમાં કોઈ વલ્લભ બિરાજતું હોય તો એક વખત અપરસ કરીને એમને જલની લોટી ભરજો, ક્યારેક ડબરો સિદ્ધ કરીને એમને અરોગાવજો. એ તો પ્રગટ પદાર્થ, આ ગોકુલનાથજીના વચનામૃત છે. જો પ્રગટ સ્વરૂપ કુ છોડ કે અપ્રગટ કુ ભજે વાકે હાથ સુ દોનોય જાયગો, આ શ્રી ગોકુલનાથજીના વચનામૃત છે. જો પ્રગટ જે વલ્લભ કુલ ને છોડીને, વલ્લભ ને છોડીને હું ભલો મારા ઠાકોરજી ઠાકોરજી ઠાકોરજી, અહીંયા તો શ્રી હરરાય મહાપ્રભુ શું કહી રહ્યા છે કે શ્રી મહાપ્રભુજી ની કૃપાથી તમારા ઘરમાં, આ શ્રી વલ્લભની કૃપાથી તમારા ઘરમાં ઠાકોરજી બિરાજે છે. કોઈ વૈષ્ણવમાં એવું સામર્થ્ય નથી કે બજારમાં જઈને મોંઘા મૂકી મૂર્તિ લઈ આવે અને સેવા કરવાનું શરૂ કરી દે. એને વલ્લભની પાસે આવવું જ પડશે. તો શ્રી મહાપ્રભુજીની કૃપા એનું સ્મરણ અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુ કરાવી રહ્યા છે. 20મા શ્લોક ફલસ્તુતિ સ્વરૂપે શ્રી રાયજી આજ્ઞા કરે છે. ચિંતનીયો નવસરે સેવાયામ સર્વથા ધ્યા યતો નિરોધ સંસિદ્ધિ સેવાયા હરદયા ભવે. શ્રીરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે આ ફલસ્તુતિ ની અંદર કે સેવાના અન અવસરમાં બુદ્ધિપૂર્વક સર્વથા ચિંતન કરવા યોગ્ય છે. એમની આ પ્રકારે માનસી સેવા જ્યારે જ્યારે આપણે શ્રી ઠાકોરજીની અન અવસરમાં હોય, પ્રભુથી આપણે દૂર હોય ત્યારે એ અન અવસર સમયમાં પ્રભુની માનસી સેવા સિદ્ધ કરવી, માનસી સેવા કરવી કે જેનાથી નિરોધ સિદ્ધ થશે. અષ્ટયામ સેવા પાછળનું રહસ્ય એ જ છે કે આખો દિવસ એ સેવામય આપણું વ્યતીત થાય. મંગળાથી લઈને શયન સુધી આખો દિવસ આપણે ઠાકોરજી ઠાકોરજી બસ. જાગીએ ત્યારે ઠાકોરજી, સુવા જઈએ ત્યારે ઠાકોરજી, જમવા બેસીએ ત્યારે ઠાકોરજી. કેટલું આ પુષ્ટ વૈષ્ણવનું આંગણું, વૈષ્ણવનું ઘર કેટલું, શ્રી મહાપ્રભુજીની કૃપા જુઓ, એ ઘરને નંદાલય બનાવી દીધું છે. તમે વિચાર તો કરો, તમારું ઘર એ કેવળ ઘર નથી, તમારા ઘરમાં ઠાકોરજી બિરાજે છે એ તો નંદાલય છે. એ શ્રી મહાપ્રભુજીની કૃપા છે કે જ્યાં ઉઠતાની સાથે ઘંટડીના નાદ સંભળાય છે કે હવે ઠાકોરજી જાગવાની તૈયારી કરી રહ્યા છે. એ મંગળાના ગીતો, મંગળાના પદ, મંગલ મંગલ બ્રજભૂમિ મંગલ મંગલ મે શ્રી નંદ યશોદા ગાવતસો, એ મંગલ ગીત સંભળાઈ રહ્યા છે, એ આનંદ, એ મંગળ ભોગની તૈયારીઓ થઈ રહી છે. દૂધ ગરમ થઈ રહ્યું છે, તાવડી મૂકી દીધી છે, દૂધ ઘરની સામગ્રી તૈયાર થઈ રહી છે અને એ ભોગના પાત્રમાં મંગળ ભોગનો થાળ સિદ્ધ કરીને ઠાકોરજીની સન્મુખ થયા, ઠાકોરજીને ભોગ ધરાવ, આખો દિવસ સેવામાં.
અને જ્યારે સેવાના અવસરમાં અન અવસરમાં હોય ત્યારે જે સેવામાં આનંદ મળ્યો છે બસ એ આનંદનું અવગાહન કરતા રહીએ. આજે પ્રભુએ કેવા શ્રીંગાર ધરાવ્યા, પ્રભુએ કયા કેવો આનંદ આપ્યો, બસ એ જ આનંદનું ચિંતન જે જીવ કરે છે એને જ શ્રી રાય મહાપ્રભુ આજ્ઞા કરે છે કે નિરોધની પ્રાપ્તિ થાય છે. તો આવો આ દ્વિતીય શિક્ષા પત્રને પણ શ્રી હરિરાય મહાપ્રભુના યુગલ ચરણારવિંદમાં સમર્પિત કરીએ. આ પાંચ દિવસ ની આ સત્સંગ યાત્રામાં શરણાય મહાપ્રભુની કૃપાથી જે પણ મેં મારી કાલી ઘેલી ભાષામાં શરણાય મહાપ્રભુના અતિ અલૌકિક દિવ્ય ગ્રંથ શિક્ષાપત્ર ઉપર જે મેં શરણાયજીની શ્રી ગોકુલેશ પ્રભુની કૃપાથી જે પણ આપણે મંથન કર્યું એ શરણાય મહાપ્રભુ શ્રી ગોકુલેશ પ્રભુ પૂજ્ય પિતૃચરણ એવમ આપણા સૌના પ્રાણપ્રિય શ્રી રસિયા પ્રભુનો જ અનુગ્રહ જાણજો. આ ચિંતનમાં કોઈ પણ ત્રુટિ રહી ગઈ હોય તો એ મારી ભૂલ જાણજો. જે પણ કાંઈ આપને આ ભગવદ સંસંગ અંતર્ગત જે વાત આપને ગમી હોય એના અનુરૂપ આપ આપનું જીવન બનાવજો. વધારે સમય નથી લેવો, એમ તો હજી ખાલી 5:30 કેટલા ઊંધી હતી લો, ઓ હો 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 આમ રાખવાની હતી, મને એમ કે હજી તો વાર છે. લો આવું થાય, આખો સમય ફરી ગયો, અડધો કલાક વધી ગયો તમને, કેટલો આનંદ. અડધો કલાક તમે વધારે મને સહન કર્યો, પણ ખૂબ જ પ્રસન્નતા વાલા વૈષ્ણવ, આનંદનો દિવસ છે. રસિયા પ્રભુનો આજે પાટોત્સવ, આપણા શ્રી ગોકુલનાથજીનો આજે ઉત્સવ, આનાથી મોટો દિવસ હોઈ ન શકે. ગઈકાલે પોપટ બાબા અમે તો એ દિવસોને યાદ કરતા હતા કે આજથી 10 વર્ષ પહેલાં જ્યારે આપણા રસિયા પ્રભુ પધાર્યા એ મંગલ દિવસોને યાદ કરતા હતા. અને આજે રસિયા પ્રભુના અનુગ્રહથી આ મોટા વરાછા ગોકુળ બન્યું છે કે જ્યાં નિત્ય આનંદ વ્યાપી રહ્યો છે. ભલે તમે અહીંયા આવો કે ન આવો પણ રસિયા પ્રભુનું ચિંતન તમને ઘર બેઠા થઈ જ રહ્યું છે. હમણાં પરિસ્થિતિ એવી હતી કે વૈષ્ણવ એ રસિયા પ્રભુથી એમના દર્શનથી વંચિત થઈ ગયા, એમના દર્શન ન કરી શક્યા. કેટલો સમય એવો ગયો કે ઠાકોરજીએ પોતાના પાઠ બંધ રાખ્યા. આ કોરોના કાળમાં ઘણી વખત ઓલા ન્યૂઝમાં આવતું કે હવે તો ભગવાને દરવાજા બંધ કરી દીધા છે, પરંતુ આપણા હૃદયના પાઠ ખોલવા માટે ઘણી વખત પ્રભુ પોતાના પાઠ બંધ કરે. આપ બધાના હૃદયના પાઠ પ્રભુએ ખોલ્યા છે, આપ બધાની આતુરતા પ્રભુએ જોઈ છે, આપ બધાનો વિરહ પ્રભુએ જોયો છે. ઘરે બેઠા બેઠા પણ એ રસિયા પ્રભુનું જે આપ બધા ચિંતન કરતા હતા એ રસિયા પ્રભુ એને જાણે છે, અને અવશ્ય આપના એ સકલ મનોરથો રસિયા પ્રભુ પૂરા કરશે. આ સ્વરૂપ પ્રિયજનો એવું છે કે જે તમે જે કાંઈ પણ મનોરથ લઈને પ્રભુની સન્મુખ થઈ જાઓ પછી લૌકિક હોય કે અલૌકિક હોય રસિયા પ્રભુ અવશ્ય પૂરા કરે છે. ઘણા વૈષ્ણવ અમને કહે કે અમારે મકાન બનતું ન હતું પણ અમે રોજનો નિયમ લીધો કે અમારે રસિયા પ્રભુના દર્શન કરવા છે અને રસિયા પ્રભુની એવી દ્રષ્ટિ પડી કે અમારું ઘર સિદ્ધ થઈ ગયું, નંદાલય સિદ્ધ થઈ ગયું. ઘણા વૈષ્ણવ કહે કે અમારે બાળક નહોતું થતું અને એ રસિયા પ્રભુની એવી દ્રષ્ટિ પડી, કેટલા એટલા વર્ષોથી બાળક નહોતું થતું અને બાળક થઈ ગયું. કોઈ પણ ઈચ્છા કોઈ પણ મનોરથ લઈને તમે પ્રભુની સન્મુખ થાઓ પ્રભુ એ પૂરા કરે છે, અને એવું સ્વરૂપ આપ બધા વૈષ્ણવના મનોરથ પૂરા કરતા કે રસિયા પ્રભુ આપણા મધ્યમાં બિરાજી રહ્યા છે.
અને આજે એમનો પાટો 110 વર્ષના થઈ ગયા હો. હવે ગમે ત્યારે તમારા ઘરે પધારી શકે છે, કારણ કે હવે તોફાન વધતા જશે. હવે તમે તૈયારી રાખજો. અને એનો દાખલો તમને કહી દઉં, ગઈકાલે જ થયો, એક વૈષ્ણવને ત્યાં પધારી ગયા. તમારે ત્યાં ઠાકોરજી પુષ્ટ થાય એટલે શું, એ રસિયા પ્રભુ તમારે ત્યાં પધારે. આજે 10 વર્ષ કેટલા ઘરમાં રસિયા પ્રભુ બિરાજી રહ્યા છે તમે વિચાર તો કરો. આ મોટા વરાછા ની અંદર કેટલા ઘરમાં કેવલ એક રસિયા પ્રભુ નથી, અનેકો ઘરની અંદર એ રસિયા પ્રભુ બિરાજી રહ્યા છે. તે રસિયા પ્રભુની એ કૃપાનું સ્મરણ કરી આજનો દિવસ આનંદનો દિવસ મંગલ દિવસ, આવો બે ઘડી માટે એ આનંદ એ ઉમંગ એ ઉત્સવ એ નંદ મહોત્સવનો આનંદ માણીએ અને પછી આપણે છૂટા પડશું. હે નંદ ઘેરા નંદ ભયો Thank you.
यशोदा को लालो भयो कैला लाल के यशोदा को लालो हे यशोदा को लालो भयो हो गयो रहो हरो यशोदा को लालो भयो जय कैला लाल के यशोदा को लालो भयो जय कैला लाल हे रत मेरा रत भयो कैला लाल रत मेरा रत भयो શિક્ષાપત્ર રસવાન મહોત્સવમાં જેમણે પોતાની શુભેચ્છક સેવાનો વિનિયોગ કર્યો છે એવા અમારા પરમાત્મીય હિનાજી નવીનજી રામદાસ દુબઈ એવમ રાજકોટના પરમ આત્મીય શોભનાબેન અશોકભાઈ રામાણી એ બંને વૈષ્ણવ પરિવારને આચાર્ય પરિવાર તરફથી ખૂબ ખૂબ હૃદયાશીષ આવા નવા મનોરથ એમના પરિવાર દ્વારા થતા રહે અને જેનાથી વૈષ્ણવ સમાજમાં અધિકથી અધિક સત્સંગની પ્રાપ્તિ થાય એ જ ભાવ સાથે શ્રી પુષ્ટિધામ સેવા સમિતિ તેમજ નિત્ય જેટલા પણ વૈષ્ણવ અહીંયા જે ફૂલઘરની સેવામાં છે જે અહીંયા પાત્રની સેવા કરી રહ્યા છે જે અહીંયા ઠાકોરજીના સેવા સાહિત્યની સેવા કરી રહ્યા છે જે સજાવટની સેવા કરી રહ્યા છે એ બધા વૈષ્ણવ માટે ખાસ કરીને ખૂબ અહોભાવ કે તમે મહદ ભાગ્યશાળી છો કે રસિયા પ્રભુએ તમને પસંદ કર્યા છે કે તમને પસંદ કરીને સેવા કરી છે
તો તમારી એ સેવા ઘણા વૈષ્ણવ નિત્ય જ્યારે જ્યારે અમે અહીંયા પધારતા હોય ત્યારે સોનીની સેવામાં અહીંયા ઉપસ્થિત થતા હોય છે. જેટલા દિવસ અમે અહીંયા બિરાજીએ એ નિત્ય સોની સેવા માટે આવતા હોય, વસ્ત્ર સેવા માટે આવતા હોય, એ બધા જ આત્મીય જે સેવાપરાયણ વૈષ્ણવ છે બધા માટે હું ખાસ અહોભાવ આ દસમા પાટોત્સવ ઉપલક્ષમાં રાખું છું કે તમારો એ ભાવ, તમારી એ સેવા પ્રત્યેની નિષ્ઠા, તમારી ભાવના ઉત્તરોત્તર વધતી રહે. બસ એ જ ભાવ સાથે હું મારા વાક પુષ્પને શેરરાય મહાપ્રભુના ચરણમાં વિરામ. જુગ જુગ રાજ કરો શ્રી ગોકુલ, જુગ જુગ રાજ કરો thank you.